આપણે સ્કૂલ વતી સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધોરણ 12 વિષય એકાઉન્ટ એમાં ભાગ બીજો એમાં ચેપ્ટર નંબર 1 શેરમૂડીના હિસાબો એમાં આજે લેક્ચર નંબર 20માં સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચર 19માં શું કર્યું તો કે દાખલા નંબર આપણે 14 પેજ નંબર 60 ઉપર હતો. આપણે 60માં પેજ ઉપર 14મો દાખલો રાજ મશીન લિમિટેડવાળો દાખલો બોર્ડ ઉપર કર્યો અને તમે સામે ઉદાહરણ હોમવર્કમાં 11મું ઉદાહરણ હોમવર્કમાં કરેલું છે. તો એ બે દાખલા સેમ હતા એટલે એ તમે દાખલા બે કમ્પ્લીટ થઈ ગયા હશે તમારે તમે તમારી ફેરબુકમાં ઉતારી લીધા હોય. હવે આપણે આગળ વધીએ છીએ. એના પછીનો દાખલો આપણે 15મો દાખલો આવે છે. તો 15મો દાખલો હું સ્ટાર્ટ કરું એ પહેલાં તમને જરાક યાદી આપી દઉં કે આપણે 18મો દાખલો એ આપણો છેલ્લો દાખલો છે. તમે ફેરબુક હોય તો તમને આ લખી લેજો. આ વર્ષ પૂરતું કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા સિલેબસ કટ કર્યો છે. 30% સિલેબસ કટ થયો એમાં આપણે 18મો દાખલો છેલ્લો છે. 19, 20, 21, 22, 23 અને 24 આપણો 24મો દાખલો છેલ્લો છે. એ 24મો દાખલો નથી કરવાનો, 19મો દાખલો નથી કરવાનો. એટલે આપણો 18મો દાખલો છેલ્લો છે. હવે પછી આજે હું 20મો લેક્ચર પહોંચ્યો છું તો હવે પછી આના પછી આપણે 3 લેક્ચર જ લેવાના છે હવે. એટલે શેરમૂડીનું ચેપ્ટર આપણું પૂરું થઈ જશે. તમને ખાલી યાદી આપી દઉં. હવે ઉદાહરણમાં જો કે મેં તમને લખીને મોકલ્યું જ છે PDF સ્વરૂપે, ઉદાહરણમાં આના જેવું આ દાખલા નંબર તમે 15 કરશો ને એના જેવું ઉદાહરણ 12મું છે. પેજ નંબર 36 ઉપર ધ્યાની સિરામિકવાળો દાખલો છે. તો ઉદાહરણ 12 કરીશું આપણે. ઉદાહરણ 11 થઈ ગયું, ઉદાહરણ 12 આના જેવું છે. આના પછી તમારે ઉદાહરણ 12 કરવાનું, પછી 13મું નથી કરવાનું, પછી 14મું કરવાનું થશે. 12મું કરવાનું, 13મું નથી કરવાનું, 14 કરવાનું છે, પછી 15 થી 19 સુધી નથી કરવાના. 15, 16, 17, 18 અને 19 એ 5 ઉદાહરણ છેલ્લા મૂકી દેવાનું. 19મું ઉદાહરણ છેલ્લું છે, જોકે તમને હું લખીને મોકલતો જ હોય PDF સ્વરૂપે. હવે આપણે આજે દાખલા નંબર 15 તરફ આગળ વધવું છે. તો પેજ નંબર 61 ઉપર છે દાખલા નંબર 15, પેજ નંબર 61. કંપનીનું નામ છે રુસ્તમ લિમિટેડ, રુસ્તમ કંપની લિમિટેડ એવું નામ છે. તો આપણે રકમ રીડ કરી લઈએ પછી આપણે આગળ વધીએ. વલસાડની રુસ્તમ, હું રકમ રીડ કરું છું, તમે શાંતિથી સાંભળો. રુસ્તમ વલસાડની રુસ્તમ લિમિટેડ કંપનીએ રૂપિયા 10નો એક એવા 2,40,000 ઇક્વિટી શેર દીઠ 70ના પ્રીમિયમે બહાર પાડ્યા. તો અંડરલાઇન કરો પેન્સિલથી. શેરની મૂળ કિંમત કેટલી? 100 રૂપિયા છે, 1 રૂપિયો છે કે 10 રૂપિયા? તો કે 10 રૂપિયા. તો જો મેં અહીં લખ્યું, એક શેરની મૂળ કિંમત 10 રૂપિયા છે, એટલે કુલ મૂળ કિંમત 10 રૂપિયા, જેને ઇંગ્લિશમાં ફેસ વેલ્યુ કહેવાય. શું કહેવાય? દાર્શનિક કિંમત કહેવાય. તો 10 રૂપિયા ફેસ વેલ્યુ છે, બરાબર છે. એક શેર બહાર પાડે ને એટલે કંપની એની મૂળ કિંમત 10 રૂપિયા રાખી. કેટલા શેર બહાર પાડ્યા? તો કે 2,40,000. જો મેં લખ્યું બહાર પાડેલ શેર બરાબર 2,40,000 શેર. શેર દીઠ 70ના પ્રીમિયમે બહાર પાડ્યા. શેર દીઠ 70ના પ્રીમિયમે બહાર પાડ્યા, બરાબર યાદ રાખજો. શેર દીઠ 70 રૂપિયા પ્રીમિયમ, એટલે મેં મૂળ કિંમતમાં હંમેશા પ્રીમિયમ ઉમેરો, એટલે શેર દીઠ પ્રીમિયમ 70 ઉમેરો, એટલે એક શેર કેટલામાં બહાર પાડે? 10 રૂપિયા મૂળ કિંમત વત્તા 70 રૂપિયા શેર દીઠ પ્રીમિયમ, એટલે એક શેર બહાર પાડે એટલે કંપનીને કેટલા પૈસા મળે? 80 રૂપિયા મળે, બરાબર યાદ રાખજો. લોજિકથી ચાલવાનું છે. એમ નથી કીધું કે શેર દીઠ 70 લેખે બહાર પાડ્યું, એમ નથી કીધું. શેર દીઠ 70ના પ્રીમિયમે બહાર પાડ્યું એવું કીધું છે. જો તમે બરાબર સાંભળજો, શેર દીઠ 70ના પ્રીમિયમે બહાર પાડ્યો એમ કીધું, એમ નથી કીધું. શેર દીઠ 70 લેખે બહાર પાડ્યા એમ નથી કીધું. એમ કીધું છે કે 70ના પ્રીમિયમે, શેર દીઠ 70ના પ્રીમિયમે બહાર પાડ્યો. તો 70ના પ્રીમિયમે બહાર પાડ્યો હોય, હવે જો અહીંયા છે ને મેં તમને કીધું શેર દીઠ મૂળ કિંમત કેટલી? તો કે 10 રૂપિયા. શેર દીઠ હું તમને પ્રીમિયમ સમજાવતો હતો, શેર દીઠ 70ના પ્રીમિયમે બહાર પડે એવું લખ્યું. તમે જુઓ બરાબર, જોજો, અંડરલાઇન કરી લ્યો. શેર દીઠ 70નું પ્રીમિયમ છે, એમ નથી કીધું કે 70 લેખે બહાર પાડ્યો, બરાબર. એક્ઝામની અંદર ભૂલ ન ખવાય જાય એનું ધ્યાન રાખજો, યાદી આપું છું. 70 રૂપિયાના પ્રીમિયમથી બહાર પાડ્યો એટલે તમારે 70 રૂપિયા ઉમેરવાના 10 રૂપિયામાં, એટલે 80 રૂપિયામાં બહાર પડે એક શેર. શેર દીઠ રકમ નીચે મુજબ મંગાવવામાં આવી. અરજી સાથે 38 રૂપિયા, કાઉન્સમાં 35ના પ્રીમિયમ સહિત. મંજૂરી વખતે 28, કાઉન્સમાં 25ના પ્રીમિયમ સહિત. આખરી હપ્તા વખતે 14 રૂપિયા, કાઉન્સમાં 10ના પ્રીમિયમ સહિત. જહાંગીરે ધારણ કરેલા 2,000 શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ સિવાય, અંડરલાઇન કરો,
2000 જહાંગીર એન નીચે અંડરલાઇન કરો, કયો એવો શેર હોલ્ડર કોણ છે એનું નામ, તો કે જહાંગીર. કેટલા એની પાસે શેર હતા, તો કે 2000. એને શેની શેની રકમ નથી ભરી, તો કે મંજૂરીની રકમ નથી ભરી અને આખરી હપ્તાની રકમ નથી ભરી. અંડરલાઇન કરો, મંજૂરી એન નીચે ડબલ લીટી કરો, આખરી હપ્તા એન નીચે ડબલ લીટી કરો. મંજૂરી અને આખરી હપ્તાની રકમ સિવાય બાકીના બધા શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ હતી. એટલે એનો અર્થ એમ થાય કે એને અરજી વખતની રકમ ભરતી હતી કેટલી, 38 રૂપિયા. 38 રૂપિયામાં 3 રૂપિયા મૂળ કિંમતના ભર્યા અને 35 રૂપિયા પ્રીમિયમના ભરેલા છે એવું સાબિત થાય છે. તો મંજૂરી વખતના એને 28 રૂપિયા નથી ભર્યા, આખરી હપ્તાના 14 રૂપિયા નથી ભર્યા. કંપનીએ યોગ્ય કાર્યવાહી કર્યા બાદ જહાંગીરના શેર જપ્ત કર્યા. આ શેર 40% પ્રીમિયમે પૂરા ભરાયેલા તરીકે જોસેફને ફરી વેચ્યા. અંડરલાઇન કરો, આ શેર એટલે કેટલા શેર જપ્ત કર્યા હોય પહેલાં એ નક્કી કરો. કેટલા શેર જપ્ત કર્યા હોય એની પાસે છે કેટલા, તો કે 2000. 2000 શેર જપ્ત કરો, પછી એમ કે આ શેર એટલે 2000, પાછા કેટલા બહાર પાડ્યા, ફરી વખત 2000 શેર બહાર પાડ્યા. 2000 શેર જપ્ત કર્યા તો સામે 2000 શેર બહાર પાડ્યા કહેવાય. એટલે દાખલામાં બરાબર સમજી લેજો, બહાર પાડતી વખતે આપણી 8મી નોંધ આપણી બહાર પાડવાની હશે, ફરી બહાર પાડવા કહેવાય એને. ત્યારે કેટલા શેર બહાર પાડશો, તો કે જેટલા જપ્ત કર્યા હોય ને એટલા. કેટલા ટકા, કેવી રીતે બહાર પાડ્યા, શેર જપ્તી ખાતું ઉધાર થશે કે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું જમા થશે, તો કે 40% પ્રીમિયમે. તો 10 રૂપિયાનો શેર 40% પ્રીમિયમે ફરી વખત બહાર પાડે તો વટાવથી તો વધારાના વટાવથી બહાર નથી પાડ્યા, એટલે આપણે પ્રીમિયમ આપણે ચડાવવાનું થશે. એટલે પ્રીમિયમ ખાતે જમા કરશું આપણે, ક્યારે, બહાર પાડેલ, જ્યારે બહાર પાડશે ને શેર ત્યારે. એટલે શેર અત્યારથી કહી દો, શેર જપ્તી ખાતું ઉધાર થશે નહીં, કઈ, બહાર પાડવાની આમનોંધમાં. ઉપરના વ્યવહારોની કંપનીના ચોપડામાં આમનોંધ પસાર કરો, અંડરલાઇન કરો. તમારે આમનોંધ લખવાની છે. તમને હું કીધું આમનોંધ લખો, તમને કંઈ કીધું કે ખાતું દોરો એમ, તમે છતાંય એક હું તમને મારા તરફથી એડ કરાવું છું એ લખી લ્યો, અને તથા જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું બનાવો. શા માટે, એમાં કીધું તો નથી, એટલા માટે કહું છું કે આના જેવું તમારે ઉદાહરણ છે ને 12મું કરવાનું થશે. ઉદાહરણ 12 છે, પેજ નંબર 36 ઉપર દાખલો આપ્યો, ધ્યાની સિરામિક, એની અંદર એને જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું દોરવાનું કીધું તમને. તો અહીંયા આપણે હે ને આ દાખલો પૂરો થશે એટલે આપણે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું બનાવશું આપણે, એટલા માટે કે તમે પછી ઉદાહરણ તમારે જાતે કરી શકો. તો આમાં આ દાખલામાં આપણને જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું નથી કીધું, પણ આપણે છતાંય જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું બનાવશું આપણે. તો જુઓ, આપણે હવે વિચારી લઈએ તો પહેલી વાત તો એ કે આ રકમ વંચાઈ ગઈ. આ દાખલો પ્રશ્નપત્રમાં દર વખતે આ દાખલો હોય જ છે. ભૂતકાળનો મેં સર્વે કરેલ છે. આ દાખલો 22-23 વખત બોર્ડમાં પૂછાઈ ગયેલો. કેટલી વખત તમને અચરજ થશે, 22-23 વખત બોર્ડમાં દાખલો પૂછાયેલો છે. માર્ચ 2006માં નવો સિલેબસ આવ્યો હતો, તે પછી બધાય તમે બોર્ડના પેપર જોશો તો તમને ખ્યાલ આવે. તે પછી માર્ચ 2018ની અંદર નવો સિલેબસ આવ્યો, માર્ચ 2017-18થી નવો સિલેબસ આવ્યો. ત્યારથી માંડીને આજની તારીખ સુધી આ દાખલો દર વર્ષે બોર્ડમાં પૂછાય જ છે. કેવો દાખલો છે, તો કે પ્રીમિયમવાળો દાખલો છે. કેવો દાખલો, તો કે મળવા બાકી હપ્તાવાળો દાખલો. મળવા બાકી હપ્તા તો હવે છેલ્લે સુધી તમારે આવવાના, 18માં દાખલા સુધી આવવાનું જ છે. આ 15મો ચાલે, પછી 16, 17, 18 બધાય દાખલામાં તમારે મળવા બાકી હપ્તા આવશે. તો પ્રીમિયમવાળો દાખલો દર વર્ષે પૂછાય છે. તો આ વખતે પણ તમે મોસ્ટ વેરી વેરી, મેં અહીં લખ્યું છે, વેરી વેરી મોસ્ટ આઈએમપી છે, અને તમે એને અત્યારથી જ તેને આઈએમપી ગણી લેજો. વેરી વેરી મોસ્ટ આઈએમપી તમે ગણીને હાલજો. આ દાખલો દર વર્ષે પૂછાય, એના અથવામાં જપ્તીવાળો દાખલો પૂછાય છે. એટલે એક આવો દાખલો પૂછાય છે, આપણે 15મો દાખલો કરીએ એવો, અને એક એના અથવામાં બીજો પણ પૂછાતો હોય, તમને જે અનુકૂળ આવે તમે દાખલો કરી શકતા હોય. હવે આ દાખલામાં આમનોંધ કેટલી થશે, તો કે 9 આમનોંધ થશે. કેમ 9 આમનોંધ, તો કે જુઓ, અરજીની 2 આમનોંધ કરવાની, મંજૂરીની 2 આમનોંધ, પ્રથમ અને આખરી હપ્તાની 2 આમનોંધ, એટલે 6 આમનોંધ થાય. દરેકની 2 આમનોંધ કરો એટલે 6 આમનોંધ થઈ ગઈ. અને 3 જપ્તીની, પહેલાં શેર જપ્ત કરવાની, પછી જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવાની, અને શેર જપ્તી ખાતું બંધ કરીને મૂડી અનામત ખાતે લઈ જવાની. આ 3 આમનોંધી, એટલે 6 વત્તા 3, 9 આમનોંધ કરવાની થશે. આ ખાતું કોઈ બનાવવાનું નથી. સામાન્ય રીતે બોર્ડની અંદર તમને જેટલું કીધું એટલું તમારે કરવાનું. તમને ખાલી આમ નોંધ લખવાની કહે તો તમારે જરૂરી આમ નોંધ લખી દેવાની, ખાતું દોરવાનું નથી. પણ તમને એમ કહે કે પ્લસ આટલી આમ નોંધ દોરાઈ જાય, પછી જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું દોરો, અથવા તો શેર જપ્તી ખાતું બનાવો. તો 11મા ધોરણમાં આપણે શેર જપ્તીનું ખાતાવાહી ખતવણીનું ચેપ્ટર ભણી ગયા, એના આધારે તમારે ખતવણી કરવાની. આમ નોંધ આધારે ખતવણી થાય, તો તમારી પાસે આમ નોંધ હોય તો તમે ખતવણી કરી શકો. હવે
આપણે તો પહેલાં આમ નોંધ જ લખવાની, ન આમ નોંધ તરફ આગળ વધીએ. દાખલામાં તારીખ આપી નથી તો તારીખ ન આપી તો હું દરેક આમ નોંધને ક્રમ નંબર આપીશ, એટલે કે અહીંથી 1, 2, 3, 4 એવા 1 થી 9 નંબર આપી દઈશ. પછી આગળ વધું તો કે આ દાખલામાં તમે જોયું તો કે દરેક હપ્તા દરેક સ્ટેજમાં એને પ્રીમિયમ રાખ્યું. તમે જોઈ શકો અરજી વખતે કાઉન્સમાં લખ્યું 35 પ્રીમિયમ, મંજૂરી વખતે 25 પ્રીમિયમ અને આખરી હપ્તા વખતે 10 પ્રીમિયમ. પ્રીમિયમ બધી જગ્યા ઉપર રાખ્યું છે ને. તો આપણે પહેલાં હિસાબ કરી લઈએ, તાળો મેળવી લઈએ આપણી ભાષામાં, તો કે 80 રૂપિયા કેમ થાય, 10 વત્તા 70 એટલે 80 રૂપિયા કેમ થાય, તો કે 10 રૂપિયાના કેટલા ભાગ પડ્યા હોય, તો કે 3 ભાગ, અરજી વખતે, મંજૂરી વખતે અને આખરી હપ્તા વખતે. પ્રીમિયમના કેટલા ભાગ પડ્યા, પ્રીમિયમનું કંઈ નક્કી ન હોય કે કયા સ્ટેજે પ્રીમિયમ લઈ લેવું. 70-70 અરજી વખતે પણ રાખે કંપની, કાંઈ નક્કી ન હોય. 70-70 મંજૂરી વખતે રાખે ને 70-70 રૂપિયા પ્રીમિયમ આખરી હપ્તા વખતે પણ રાખે. એને 70 રૂપિયાના 3 ભાગ કર્યા છે, 35, 25 અને 10. જો મેં લખ્યું છે 35, 25 અને 10, 25 ને 10 35, 35 ને 35 70 રૂપિયા. જુઓ આપણે હિસાબ કરીએ તો 80 રૂપિયા કેમ થાય, હું તમને ગણતરી કરાવી દઉં. જુઓ શેરની મૂળ કિંમત કેટલી, તો કે 10 રૂપિયા. શેર દીઠ પ્રીમિયમ કેટલું, તો કે 70 રૂપિયા. તો આપણે 70 રૂપિયા પ્રીમિયમ રાખ્યું ને એનો હિસાબ માંડીએ, એટલે પહેલાં તો 80 રૂપિયા થઈ ગયા, તો કે હા અહીં મૂળ કિંમત પ્લસ પ્રીમિયમ બરાબર કુલ રકમ. તો કે જુઓ અરજી વખતે રાખ્યા કેટલા એને મંગાવ્યા કેટલા, 38 રૂપિયા મંગાવ્યા છે. 38 રૂપિયામાં પ્રીમિયમ કેટલું કાઉન્સમાં લખ્યું છે જુઓ બધાય, 38માંથી 35 રૂપિયા પ્રીમિયમ, 38માંથી 35 જાય એટલે 3 રૂપિયા શેના હોય, તો કે મૂળ કિંમતના ફેસ વેલ્યુ કહેવાય. તો કે હવે તમે સરવાળો કરો, અરજી વખતે 3 મૂળ કિંમતના, 35 પ્રીમિયમના, એટલે કુલ કેટલા મંગાવ્યા ને 38 રૂપિયા મંગાવ્યા. એટલે યાદ રાખજો જ્યારે તમે આમ નોંધ કરો, પ્રીમિયમવાળો દાખલો છે, ત્યારે તમારે શેર મૂડી વખતે મૂળ કિંમત તમારે જમા કરવાની હોય. શેર મૂડીમાં હંમેશા મૂળ કિંમત જમા કરવાની હોય અને પ્રીમિયમમાં, જામીનગીરી પ્રીમિયમમાં હંમેશા પ્રીમિયમ જમા કરવાનું હોય. જે આમ નોંધમાં શેર મૂડી શબ્દ આવે ત્યાં તમારે મૂળ કિંમત જમા કરવાની, જે આમ નોંધમાં શેર મૂડી શબ્દ આવે ત્યાં તમારે મૂળ કિંમત જમા કરતી જવાની. એના ભેગું શેર મૂડી શબ્દ ભેગો તમારે પ્રીમિયમ ખાતું જમા કરતું જવાનું. પ્રીમિયમમાં તમારે 35, 25 અને 10 લેતા જવાના, અને શેર મૂડી ખાતે તમારે કઈ કઈ કિંમત લેતી જવાની, તો કે અરજી વખતે 3, મંજૂરી વખતે 3 ને આખરી હપ્તા વખતે 4. 38માંથી 35 જાય એટલે 3 મૂળ કિંમત. હવે સરવાળો કરો, 3 વત્તા 35 એટલે 38. મંજૂરી વખતે રાખ્યા કેટલા, મંગાવ્યા કેટલા, તો કે 28. 28માંથી કાઉન્સમાં વાંચો 25 રૂપિયા પ્રીમિયમ છે, તો 28માંથી 25 જાય એટલે 3 રૂપિયા શેના હોય, તો કે મૂળ કિંમતના, એટલે 10 રૂપિયામાંથી 3 રૂપિયા મંજૂરી વખતે રાખેલા છે. હવે સરવાળો કરો, 3 વત્તા 25 એટલે 28 રૂપિયા થઈ ગયા. પછી આખરી હપ્તા વખતે કંપનીએ મંગાવ્યા કેટલા, તો કે 14 રૂપિયા. 14 રૂપિયામાં પ્રીમિયમ કેટલું કાઉન્સમાં લખ્યું વાંચો 10 રૂપિયા. 14માંથી 10 જાય એટલે વધ્યા કેટલા, તો કે 4 રૂપિયા. એ 4 રૂપિયા શેના હોય, તો કે મૂળ કિંમતના. 10 રૂપિયામાંથી 4 રૂપિયા આખરી હપ્તા વખતે મંગાવ્યા. 3 જ સ્ટેજ છે, એટલે હવે તમે મૂળ કિંમતના 3 કટકા કર્યા, 3, 3 ને 4, 3 ને 3, 6 ને 4, 10. કુલ મૂળ કિંમત 10 રૂપિયા થઈ ગઈ શેરની. પછી પ્રીમિયમના 3 કટકા કરેલા છે ને, 35, 25 ને 10, 35 ને 25 60, 60 ને 10 70. કુલ પ્રીમિયમ એને શેર દીઠ 70 રૂપિયા મંગાવ્યું છે, એટલે 70 રૂપિયા પ્રીમિયમ. હવે તમે સરવાળો કરો, આડો ઊભો સરવાળો કરો, 80 રૂપિયા થઈ જશે. તો જુઓ 10 વત્તા 70, 10 રૂપિયા કુલ મૂળ કિંમત, 70 રૂપિયા શેર દીઠ પ્રીમિયમ, એટલે 10 વત્તા 70 એટલે 80. 80ના એને 3 કટકા કર્યા, 80માંથી 38 રૂપિયા અરજી વખતે મંગાવ્યા, 80માંથી 28 રૂપિયા મંજૂરી વખતે મંગાવ્યા, 80માંથી 14 રૂપિયા આખરી હપ્તા વખતે મંગાવ્યા. આની અંદર 3 રૂપિયા પ્રીમિયમ છે, આની અંદર 3 રૂપિયા પ્રીમિયમ છે, આની અંદર 4 રૂપિયા પ્રીમિયમ છે, આની અંદર 35 રૂપિયા પ્રીમિયમ છે, આની અંદર 25 રૂપિયા પ્રીમિયમ છે, આની અંદર 10 રૂપિયા પ્રીમિયમ છે. યાદ રાખો શેર મૂડી, જ્યાં શેર મૂડી શબ્દ આવે શેર મૂડી ખાતે હંમેશા મૂળ કિંમત જમા કરવાની છે, અને પ્રીમિયમ ખાતે હંમેશા પ્રીમિયમની રકમ જમા કરવાની. આટલું પહેલાં તમે મેન્ટલી તૈયારી રાખવાની છે. બીજી વાત કે કેટલા શેર કંપનીએ બહાર પાડ્યા એ યાદ કરો, તો કે 2,40,000 વાંચો એમાં. તો 2,40,000 જે એમાં લખ્યું, 2,40,000 ઇક્વિટી શેર શેર દીઠ 70ના પ્રીમિયમથી પ્રીમિયમ એ બહાર પાડ્યા, તો 2,40,000 શેર બહાર પાડ્યા. તો આવેલી અરજી ક્યાં છે, લખ્યું જ ક્યાં એમાં, કેટલી અરજી આવી. આની પહેલાંના દાખલામાં આપણે કીધું હતું કે આટલી અરજી આવી, તો આમાં કંઈ કીધું નથી. તો તમે શું કરશો, જ્યારે તમને કંઈ કહે નહીં કે એક વખત એમ કહીને મૂકી દે કે 2,40,000 શેર બહાર પાડ્યા, તો હવે આવેલી અરજી કેટલી, એનાથી વધારે આવી એટલે અતિભરણું થયું, એનાથી ઓછી આવી એટલે લઘુ ભરણું છે, ઓછું ભરણું છે, કે એક્ઝેક્ટ 2,40,000ની 2,40,000 શેર બહાર પાડ્યા તો અરજી કેટલી આવી, તો કે 2,40,000ની 100એ 100% આ શેર ભરણું ભરાઈ ગયું છે, નથી અતિભરણું, નથી ઓછું ભરણું. એટલે એનો અર્થ એમ સમજીને હાલું છું, તમારે દાખલો સહેલો પડશે. બધી જગ્યાએ
બધી જ આમનોનના છ એ છ આમનોનની અંદર આપણે પહેલી છ આમનોન થશે પછી ત્રણ જપ્તીની થશે. આપણે બે ભાગમાં કામ કરવું પડે. છ વત્તા ત્રણ, છ આમનોન શેર બહાર પાડવાની થશે, ત્રણ આમનોન શેર જપ્તીની થશે. તો જુઓ, બે લાખ શેર, આમાં હું એમ માનીને હાલું છું, બે લાખ શેર બહાર પાડ્યા, સામે બે લાખ ચાલીસ હજાર શેર બહાર પાડ્યા, સામે બે લાખ ચાલીસ હજારની આવેલ અરજી હોશ એમ માનીને હું આગળ વધું. એટલે બે લાખ ચાલીસ હજાર શેર માઇનસ બે લાખ ચાલીસ હજાર શેર એટલે વધારાની અરજીઓ ઝીરો, કોઈ વધારાની અરજી આવી જ નથી. તો એમ માનીને તમારે હાલવાનું દાખલામાં. તમને ખબર કેમ પડશે? જો કાંઈ દાખલામાં તમને કહે નહીં કે કેટલી શેર અરજી આવી તો તમારે શું કરવું પડે, તો કે એનો અર્થ એમ થાય કે જેટલા શેર બહાર પાડ્યા એટલી જ અરજી આવી હશે, એટલે વધારાના શેર પરત કરવા પણ છે નહીં. દાખલો ઓવરઓલ તમને સહેલો પડશે, મજા આવશે. હવે આટલી બેઝિકલી ઇન્ફોર્મેશન આપી દીધી છે, તમે તમારી પેન્સિલથી ત્યાં વેરી વેરી મોસ્ટ આઈએમપી લખી લેજો. દર વર્ષે આવો દાખલો પૂછાય જ છે. આના અથવાની અંદર દાખલો ફાવે તો અથવામાં પણ 33મો દાખલો હશે. તો હવે આના જેવું તમારે ઉદાહરણ પણ ગણવાનું થશે. 12મું ઉદાહરણ છે તો એ હું તમને હોમવર્કમાં આપીશ. હવે આપણે આગળ વધીએ છીએ તો કે સૌથી પહેલાં આપણે ચાલુ કરીએ આમનોન લખવાનું. હું બાબત જે નહીં લખું એટલા માટે કે ફટાફટ મારે પછી જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું દોરી દેવાનું છે, તો એ તમને પ્રેક્ટિસ માટે કરાવું છું. તમારે ઉદાહરણ 12માં કરવાનું થશે એટલા માટે. તો હવે આપણે આગળ વધીએ તો સૌથી પહેલાં કંપની શેર બહાર પાડે ત્યારે કંપનીને રકમ મળે. રકમ મળે એટલે કંપનીની રોકડ સિલક વધે, બેંક સિલક વધે. તો આપણે રોકડ સિલક યાદ નહીં કરીએ, કંપનીની બેંક સિલક વધે. બેંક સિલક વધે તો બેંક ખાતું શું થાય? તો કે બેંક ખાતું ઉધાર થાય. પૈસા આવે એટલે બેંક ખાતે ઉધાર. નંબર એક, બેંક ખાતે ઉધાર, કાઉન્સમાં બેંક ખાતે ઉધાર, તે જેની રકમ મળે તેનું ખાતું જમા કરો. જેની જેની રકમ મળે એનું એનું ખાતું જમા કરો. જેની જેની રકમ મળે એનું ખાતું એનું એનું ખાતું જમા કરો. શેની રકમ મળી? તો કે અરજી વખતની. તો કે અરજી ખાતું જમા. આગળ ઇક્વિટી શેર લખી નાખવાનું. ઇક્વિટી શેર અરજી ખાતે જમા. કાઉન્સમાં લખવાનું. તો કે કાઉન્સમાં શું લખવાનું? તો કે કેટલા શેરની અરજી આવી? તો કે 240,000 શેરની અરજી આવી. અને અરજી વખતે કંપનીએ કેટલા મંગાવ્યા? તો કે 38 રૂપિયા મંગાવ્યા. એટલે 240,000 ગુણ્યા આપણે 38 કરીએ એટલે ખબર પડે કેટલી રકમ બેંકમાં જાય. 240,000 એને ગુણ્યા 38 રૂપિયા કરો એટલે 91,20,000 રૂપિયા બેંકમાં જશે. 91,20,000 બેંકમાં મોકલવાના છે. રકમ મળે એક અરજીની આમનોંધ જ ઊંધી આમનોંધ છે, બાકી બધાય આપણે મંજૂરીથી તમારે સાવ સહેલું પડશે. મંજૂરીની આમનોંધ હોય એવી જ પ્રથમ અને આખરી હપ્તાની આમનોંધ કરીશું આપણે. તો કે અરજીમાં શું હોય? પહેલાં તમને રૂપિયા મળે છે એટલે બેંક ખાતે ઉધાર. હંમેશા આમનોંધની શરૂઆત બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર આવેલી અરજીઓ કેટલી? તો કે 240,000. બહાર પાડેલ શેર એટલી જ આવેલી અરજી માનેલી છે. તો 240,000 ગુણ્યા 38 એટલે 91,20,000 બેંક ખાતે ઉધાર. પછી અરજી ખાતું જમા. શા માટે અરજી ખાતું જમા? તો કે નિયમ. આપણે શું નિયમ બનાવ્યો? તો કે નિયમ એવો બનાવ્યો તો કે જેની જેની રકમ મળે એનું એનું ખાતું જમા કરો. જેની જેની રકમ મળે એનું એનું ખાતું જમા કરો. તો કેની રકમ મળી? તો કે અરજીની. તો ઇક્વિટી શેર અરજી ખાતું જમા કરો. પછી કાઉન્સમાં લખવાની જરૂર નથી, અહીંયા લખાઈ ગયું એટલે ચાલશે. પછી અહીંયા લખવાનું 91,20,000 ઇક્વિટી શેર અરજી ખાતે જમા. બાબત જે શું લખવાનું? એક શેર અરજીની રકમ પ્રીમિયમ સહિત મળી તેના. બાબત જે હું નહીં લખું, તમને પીડીએફ સ્વરૂપ જે હું પીડીએફ મોકલીશ એમાં તો લખેલું હશે, ઉદાહરણમાંય લખેલું છે. પીડીએફ મોકલું, આ દાખલો ગણેલો તમને હું મોકલવાનો જ છું, તો એમાં તમારે લખેલું આવશે. તો કે અરજીની રકમ પ્રીમિયમ સહિત મળી તેના. પછી બીજી આમનોંધ આપણે કરીએ તો કે આમનોંધ નંબર 2. તો કે અરજી ખાતું તમે જે જમા કર્યું છે ને એ અરજી ખાતું ઉધાર કરી નાખો. તો અહીં લખવાનું ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. તો કે કાઉન્સમાં શું લખવાનું? અહીં મારે કાઉન્સમાં લખવું જ પડશે. એટલા માટે લખવું પડશે કે મારે એના બે ડિવિઝન ભાગ પાડવા પડશે, કેમ કે અહીંયા શેર મૂડી શબ્દ આવશે. હવે તમને લાઈટ થવી જોઈએ. તો કે અહીંયા આ તો પ્રીમિયમ, જો કંપનીએ પ્રીમિયમ રાખ્યું છે ને અરજી વખતે, તો આમાં પ્રીમિયમ ખાતું ક્યાં જમા ન થયું? તમને ખબર પડવી જોઈએ. હવે તો અહીંયા તો પ્રીમિયમ ખાતું તમે જમા કર્યું નહીં. પ્રીમિયમ આપણે એને જામીનગીરી પરમેનન્ટલી હવે આપણે બોલીશું, જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું જમા બોલવાનું છે આપણે. તો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું મેં લખ્યું તો નહીં, કેમ ન લખ્યું બોલો બધાય? તો કે જે આમનોંધમાં શેર મૂડી શબ્દ આવે ત્યાં જ જામીનગીરી પ્રીમિયમ શબ્દ આવે. જે આમનોંધમાં શેર મૂડી શબ્દ આવે
ત્યાં જામીનગીરી પ્રીમિયમ અનામત આવે. તો જો પહેલી આમ નોંધમાં શેરમૂડી શબ્દ આવતો નથી, જુઓ આવે છે આમાં, ઇક્વિટી શેરમૂડી ખાતું જમા નથી આવતું. તમારે એમ યાદ રાખવાનું, અરજીની બીજી, મંજૂરીની આમનોંધ પહેલી, પ્રથમ હપ્તાની આમનોંધ પહેલી અને આખરી હપ્તાની આમનોંધ પહેલી, એમાં જ શેરમૂડી શબ્દ આવે. તો જ્યાં શેરમૂડી શબ્દ આવે ત્યાં જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું જમા, જ્યાં શેરમૂડી શબ્દ આવે ત્યાં જામીનગીરી પ્રીમિયમ અનામત જમા. અરજીની બીજી આમનોંધમાં આવશે, મંજૂરીની પહેલી આમનોંધમાં આવશે, પ્રથમ અને આખરી હપ્તાની પહેલી આમનોંધમાં આવશે. હું તમને એમ કહેવા માગું છું કે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું ક્યાં તમે જમા કરશો, તો કે જ્યાં શેરમૂડી શબ્દ આવે ત્યાં. તો કે અરજી વખતે ક્યાં આવે, અરજી વખતે બીજી આમનોંધમાં આવે, પછી મંજૂરી વખતે પહેલી આમનોંધમાં આવે જ્યાં લેણા થતા હોય ને ત્યાં જ, અને પ્રથમ અને આખરી હપ્તામાં પહેલી આમનોંધમાં જ્યાં લેણી રકમ થતી હોય ત્યાં જ તમારે શેરમૂડી શબ્દ આવે. પછી શેરમૂડીમાં કયો આંકડો જમા કરશો, તો કે મૂળ કિંમત. અને પ્રીમિયમમાં કયો આંકડો જમા કરશો, તો કે પ્રીમિયમનો આપ્યો હોય તે. પ્રીમિયમ કેટલું આપ્યું, કાઉન્સમાં લખ્યું, બધાય વાંચો, 35 રૂપિયા આપ્યું છે. તો આપણે હવે બે અહીંયા પહેલાં ડિવિઝન પાડવા પડશે મારે, તો એની પહેલાં ગુણાકારમાં હું લખીને બતાવું છું. તો કે 240,000 એને ગુણ્યા કેટલા કરવાના, 38. તો કે અહીંયા ઇક્વિટી શેર અરજી ખાતું જમા થયું, તો હવે ઇક્વિટી શેર અરજી ખાતું ઉધાર કરી નાખો એટલે ખાતું બંધ થઈ જાય, 91,20,000. તો અહીંયા જે જમા છે એ જ ઉધાર થઈ ગયા, જુઓ. એટલે ઇક્વિટી શેર અરજી ખાતું અહીંયા જમા છે એ ઉધાર થઈ ગયું. હવે આપણે બે ખાતા જમા કરવાના, જુઓ પરત કરવાના તો છે નહીં, આપણે બેંક ખાતે તો જમા લખવાનું નથી, કેમ કે વધારાની અરજીઓ તો આવી નથી. જેટલા શેર બહાર પાડ્યા એટલે શેર અરજી આવી છે એવું માની હું આગળ વધ્યો છું. તો હવે ખાલી બે ખાતા જમા કરવાના, એક ઇક્વિટી શેર અરજી ખાતું, ઇક્વિટી શેર મૂડી ખાતું. અને ઇક્વિટી શેર મૂડીમાં હંમેશા મૂળ કિંમત જમા કરો. મૂળ કિંમત કેટલી અરજી વખતે, 10 રૂપિયામાંથી 3 રૂપિયા જમા કરવાના રહેશે શેર મૂડી ખાતે. શેર મૂડી ખાતે હંમેશા મૂળ કિંમત, પ્રીમિયમ ખાતે હંમેશા પ્રીમિયમ. તો કે હવે તમારે ઇક્વિટી શેર કંપનીની શેરમૂડીમાં વધારો થાય, શેરમૂડી વધે તો ઇક્વિટી શેરમૂડી ખાતું જમા. આગળ ઇક્વિટી શેર લખી નાખવાનું, તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, કાઉન્સમાં કેટલા લખવાના, તે જો શેરમૂડી શબ્દ આવ્યો, જ્યાં શેરમૂડી શબ્દ આવે એ આમનોંધમાં જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું જમા કરો, તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા. કાઉન્સમાં શું લખવાનું, તો કે જુઓ આમાં શું લખવાનું શેરમૂડીમાં, તો કે કેટલા શેર મંજૂર કર્યા, તો કે 240,000 શેર મંજૂર કરવા પડશે, કેમ કે વધારાની અરજી તો આવી નથી. એટલે કાઉન્સમાં લખવાનું 240,000 શેર એને ગુણ્યા મૂળ કિંમત. અહીંયા તમારે મૂળ કિંમત લખવાની, કઈ લખવાની, મૂળ કિંમત. પછી અહીંયા જામીનગીરી પ્રીમિયમમાં પહેલાં શેરની સંખ્યા કેટલા શેર, તો કે 240,000, એમાં શું લખવાનું ગુણાકારમાં, તો કે પ્રીમિયમ લખવાનું. જુઓ જી અરજી વખતે મૂળ કિંમત જુઓ જી 3 રૂપિયા, અરજી વખતે પ્રીમિયમ જુઓ જી 35 રૂપિયા. એટલે અહીં મૂળ કિંમત લખ્યા ને ત્યાં તમારે કેટલા લખવાના, 3 લખવાના. અહીંયા પ્રીમિયમ લખ્યું ને મેં, ત્યાં કેટલા લખવાના તમારે, 35 રૂપિયા લખવાના. એટલે આ જગ્યાએ તમારે શું લખવાનું, આ મૂળ કિંમતની જગ્યાએ કેટલા લખવાના, તો કે અહીં 3 રૂપિયા લખવાના. 24×72 એટલે 7,20,000 રૂપિયા અહીં જમા થશે. કેટલા, આ જગ્યાએ 7,20,000 થઈ ગયા. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 7,20,000, તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા 2,40,000 ગુણ્યા અહીંયા પ્રીમિયમ તમારે લખવાનું. પ્રીમિયમ કેટલું રાખ્યું, તો કે 35 રૂપિયા. તો કે હવે ગુણાકાર કરો, 2,40,000 ગુણ્યા 35, તો કે આપણે ગુણાકાર કરી લઈએ, આ 2,40,000 એને ગુણ્યા 35 રૂપિયા કરવાના, તો કે જવાબ આવશે 84 લાખ. તો તમારે અહીં લખવાનું 84 લાખ. હવે જેટલા ઉધાર એટલા જમા આમનોંધના નિયમ મુજબ થઈ જવો જોઈએ. ઉધારખાના અને જમાખાનાનો સરવાળો સરખો જ કરવો હોય તો અત્યારથી જ આપણને ખબર હોય, તો કે ઉધારખાનામાં 91,20,000, તો જમાખાનામાં 91,20 થયા કે નહીં, તો કે સરવાળો કરીએ, આ 20 ના 20, 84 ને 7 91 થઈ ગયા, 91,20,000 ઉધાર, 91,20,000 જમા. હવે બાબત જેમાં શું લખવાનું, ફરી વખત યાદી આપું, બાબત જે લખું એ પહેલાં, અહીંયા મેં ડિવિઝન ભાડેલા છે, એક 3 રૂપિયા અને એક 35 રૂપિયા, 35 અને 3 38 થઈ ગયા. ઇક્વિટી શેર અરજી ખાતું આની અરે કનેક્ટેડ છે, પહેલી આમનોંધ ધ્યાન રાખવાની, પહેલી આમનોંધમાં 91,20,000 જે જમા છે એ જ બીજીમાં ઉધાર થઈ જ જવા જોઈએ. થઈ ગયા ઉધાર, તો કે હા. હવે ઇક્વિટી શેર મૂડી ખાતું જમા કરવાનું, પહેલી આમનોંધમાં ન આવે, ઇક્વિટી શેર મૂડી ખાતું બીજી આમનોંધમાં આવે. પહેલી આમનોંધ તો ઊંધી આમનોંધ છે આપણી, જેની રકમ મળે તેનું ખાતું આપણે જમા કર્યું. તો આમનોંધ અરજીમાં હું, અરજીમાં શું થાય, પહેલાં રકમ મળે પછી આપણે લેણી થાય એની આમનોંધ કરવાની. તો જેની જેની રકમ મળે તેનું ખાતું જમા કરો, એટલે અહીં જમા થઈ ગયું. પછી જેની જેની રકમ મળે એનું એનું ખાતું ઉધાર, જેની જેની રકમ મળે એનું એનું ખાતું ઉધાર, એટલે ઇક્વિટી શેર અરજી ખાતું ઉધાર.
પછી અહીંયા આપણે બેંક ખાતે જમા નથી લખ્યું. શા માટે લખ્યું નથી? કારણ આની પહેલાંની દાખલામાં લખ્યું હતું આપણે, તો કે અહીંયા એવું છે તો કે જેટલા શેર તમે બહાર પાડ્યા છે એટલી જ અરજી આવી છે, એટલે બેંક ખાતે જમા કરવાનો પ્રશ્ન નથી, પરત નાણાં મોકલવાનો પ્રશ્ન છે જ નહીં, વધારાની શેર અરજીઓ ઝીરો છે જ નહીં, 100% ભરણું ભરાઈ ગયું છે. 2,40,000 શેરની અરજી આવી, સામે 2,40,000 શેર બહાર પાડ્યા, સામે 2,40,000ની અરજી આવી ગઈ, એટલે કોઈ વધારાના શેર પરત કરવાનો પ્રશ્ન છે નહીં. જો પરત કરવાનો પ્રશ્ન હોય તો અહીં તમારે બેંક ખાતે જમા લખવું પડશે, પરત કરવાનો પ્રશ્ન નથી. હવે કંપનીની શેરમૂડી તો વધારવી જ પડશે. આ બીજી આમનોદમાં શેરમૂડીમાં વધારો થાય, જ્યાં શેરમૂડી શબ્દ આવે ત્યાં જામીનગીરી પ્રીમિયમ અનામત આવે. તો શેરમૂડીમાં હંમેશા મૂળ કિંમત, પ્રીમિયમમાં હંમેશા પ્રીમિયમ. તો શેરમૂડીમાં જો કેટલા જમા કરવાના, તો કે 3, એટલે ગુણાકારમાં તમારે 3 લખવાના. અને આગળ શેરની સંખ્યા કેટલી લખવાની, તો કે નંબર ઓફ ઇક્વિટી શેર 2,40,000. કેમ? તો કે મંજૂર કરેલા શેર 2,40,000 જ રહેશે. 2,40,000 સામે 2,40,000 મંજૂર, તો 2,40,000 ગુણ્યા 3 કરો એટલે એ શેરમૂડીમાં જમા થાય 7,20,000. આ શેરમૂડીમાં વયા ગયા, 3 લેખે ગયા, હંમેશા મૂળ કિંમત. પછી પ્રીમિયમમાં ગયા 84,00,000. તો કે પ્રીમિયમમાં 84,00,000 કેમ ગયા? તો કે અરજી વખતે પ્રીમિયમ કેટલું રાખ્યું છે? 35 રૂપિયા. રકમ કાઉન્સમાં લખ્યું છે, તમે વાંચો બરાબર. તો 35 રૂપિયા પ્રીમિયમના જમા થશે એટલે 84,00,000 જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું જમા કરશું. અહીંયા ખાલી પ્રીમિયમ નહીં, જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું હવેથી આપણે એવું બોલવાનું છે નવા સિલેબસમાં. તો કે 2,40,000 ગુણ્યા 35 કરો એટલે 84,00,000 પ્રીમિયમ ખાતું, જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું જમા, 7,20,000 શેરમૂડી જમા, ઈ બેનો સરવાળો કરશો એટલે 91,20,000 ઇક્વિટી શેર અરજી ખાતું ઉધાર. અહીંયા જમા છે, અહીંયા ઉધાર થઈ ગયું. તો પહેલી બે આમનોંધ થઈ ગઈ એટલે સમજી લેવાનું તમારું અરજીનું કામ પૂરું થઈ ગયું. અરજી વખતે 2 આમનોંધ જ આવે, મંજૂરી વખતે 2 આમનોંધ આવે, અને આખરી હપ્તા વખતે 2 આમનોંધ આવે. બાબત જે શું થશે બોલો? તો બાબત જે હું લખતો નથી એટલા માટે નથી લખતો કે આગળ મારે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું દોરવાનું છે, તમને હું PDF મોકલી, એમાં તો લખેલ જ હશે. તો કે મંજૂર થયેલ શેર અરજીની રકમ શેરમૂડી ખાતે લઈ ગયા, શેરમૂડી ખાતે અને જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ ગયા. મંજૂર કરેલ શેર અરજીની રકમ શેરમૂડી ખાતે અને જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ ગયા. મંજૂર કરેલ શેરની રકમ શેરમૂડી ખાતે અને જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ ગયા. તેના આ બાબત જે તમારે તમારી ફેરબુકમાં લખવાનું છે. પછી ત્રીજી આમનોંધ આવી એટલે સમજી લેવાનું, અહીં જો મેં ક્રમ આપ્યો છે, તારીખ નથી દાખલામાં, યાદ રાખો, તારીખ ન હોય ત્યારે ક્રમ આપજો. હવે ત્રીજી આમનોંધ એટલે ત્રીજી અને ચોથી કેની હોય? મંજૂરીની હોય. આપણે જોઈ લીધું કે મંજૂરીમાં પહેલાં લેણા થાય અને પછી રકમ મળે. જેની જેની રકમ મળે, જેની જેની રકમ લેણી થાય એનું એનું ખાતું ઉધાર કરો. જેની જેની રકમ લેણી થાય એનું એનું ખાતું ઉધાર કરો. જેની જેની રકમ મળે એનું એનું ખાતું જમા કરો. તો જે કેની રકમ લેણી થાય? તો કે મંજૂરીની. તો કે હવે ઇક્વિટી શેર મંજૂરીમાં આવો. તો મંજૂરીની પહેલી આમનોંધમાં શેરમૂડી શબ્દ આવે છે, યાદ રાખો. મંજૂરીની પહેલી આમનોંધમાં શેરમૂડી શબ્દ આવશે, જ્યાં શેરમૂડી શબ્દ આવે ત્યાં જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું જમા થાય. તો આપણે હવે લખીએ, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. આગળ ઇક્વિટી શેર લખી નાખવાનું, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. તે તો અહીંયા આપણે ક્યાં ખાતા જમા કરશું? તો કે હવે મંજૂરીની પહેલી આમનોંધ છે, મંજૂરીની આ રકમ લેણી થશે. જેની જેની રકમ લેણી થાય એનું એનું ખાતું ઉધાર કરો. જેની જેની રકમ લેણી થાય એનું એનું ખાતું ઉધાર કરો. કેની રકમ લેણી થાય? તો કે મંજૂરી. તો મંજૂરી ખાતું ઉધાર થાય. કાઉન્સમાં શું લખવાનું? તો કે કાઉન્સમાં આપણે પછી લખીએ. હવે જેમ મંજૂરીની પહેલી આમનોંધ છે એટલે કે લેણી આ થાય. તો લેણી આમનોંધમાં કંપની શું કરશે? શેરમૂડીમાં વધારો કરો. તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. તે જો ઇક્વિટી શેરમૂડી શબ્દ આવ્યો, શેરમૂડી શબ્દ આવે ત્યાં શું લખવાનું? જામીનગીરી પ્રીમિયમ અનામત. કેમ કે જામીનગીરી પ્રીમિયમ અનામત રાખ્યું છે, મંજૂરી વખતે છે અને આખરી હપ્તા વખતે છે. જ્યાં શેરમૂડી શબ્દ આવે ત્યાં પ્રીમિયમ શબ્દ આવે. તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા. હવે કાઉન્સમાં શું લખશો? તો કે આ ત્રણેય કાઉન્સમાં આપણે લખવાનું છે. તો કે શું લખશો? તો કે મંજૂરી વખતે લેણી રકમ હંમેશા પૂરી રકમ પર થાય. શું કરવાનું? લેણા હંમેશા પૂરી રકમ પર થાય. તો કે લેણા હંમેશા પૂરી રકમ પર કરો. તો કે કેટલા શેર ઉપર નાણા મંગાવો? તો કે 2,40,000. તો અહીં લખવાનું 2,40,000 એને ગુણ્યા મંજૂરી વખતે મંગાવેલી રકમ. મંજૂરી વખતે કેટલા મંગાવ્યા કંપનીએ? 28 રૂપિયા મંગાવ્યા. તો મંજૂરી વખતે મંગાવેલી રકમ 28 રૂપિયા. તો આપણે ગુણાકાર કરી લઈએ, 2,40,000
એને ગુણ્યા 28 રૂપિયા એટલે 67,20,000 રૂપિયા કંપનીના લેણા થાય છે. 67,20,000 રૂપિયા લેણા થશે. હવે એમાંથી બે ભાગ પડશે, બે ડિવિઝન પડશે. તો કે 28ના બે ડિવિઝન પાડો 3 અને 25. 3 રૂપિયા મૂળ કિંમતમાં રાખો, 25 રૂપિયા પ્રીમિયમમાં રાખો. 3 રૂપિયા મૂળ કિંમતમાં ક્યાં જમા કરશો? તો કે શેરમૂડી. શેરમૂડી ખાતે હંમેશા મૂળ કિંમત અને પ્રીમિયમના 25 રૂપિયા. તો પ્રીમિયમ હંમેશા જામીનગીરી પ્રીમિયમ અનામતમાં જમા કરો. પણ ગુણાકારમાં કેટલા શેર લખશો? તો કે 2,40,000 મંજૂર કરેલા શેર. 2,40,000 એને ગુણ્યા આ કયું ખાતું છે? શેરમૂડી. શેરમૂડી ખાતે હંમેશા મૂળ કિંમત. તો ગુણાકારમાં તમારે 3 લખવાના. 2,40,000 ગુણ્યા 3 એટલે 24×3=72, એટલે 7,20,000 રૂપિયા ક્યાં ખાતામાં જમા થાય? તો કે શેરમૂડી ખાતામાં જમા થાય. જ્યાં શેરમૂડી શબ્દ આવ્યો ત્યાં પ્રીમિયમ શબ્દ આવે. તો પ્રીમિયમમાં કેટલા જમા કરવાના? તો કે પ્રીમિયમ રાખ્યું કેટલું? 25 રૂપિયા. તો ગુણાકારમાં 25 રૂપિયા લખો. તો કે 2,40,000 ગુણ્યા તમારે 25 કરવાના રહેશે. તો આપણે કરી લઈએ, 2,40,000 એને ગુણ્યા 25 એટલે આવશે 60,00,000 પૂરા. તો તમારે અહીંયા લખવાના છે 60,00,000 રૂપિયા. કેમાં? જામીનગીરી પ્રીમિયમ અનામતમાં. આ કેટલા લેખેનો હિસાબ છે? તો કે આ 25 રૂપિયા લેખેનો હિસાબ છે. આ 7,20,000 કેટલાનો હિસાબ? તો કે 3 રૂપિયાનો હિસાબ. કેમ? 7,20,000 એ શેરમૂડી ખાતું છે. શેરમૂડીમાં હંમેશા મૂળ કિંમત. જામીનગીરી પ્રીમિયમ અનામતમાં હંમેશા પ્રીમિયમ. તો કે 3 રૂપિયા શેરમૂડી ખાતે જમા કર્યા, 35 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ અનામતમાં જમા કર્યા. બેયનો સરવાળો કરો, 25 અને 3 28, તો 28 રૂપિયા આપણે લેણા બતાવ્યા. અને કુલ કેટલા લેણા બતાવ્યા? રૂપિયા 67,20,000. એ ક્યાં ખાતે ઉધાર કર્યા? તો કે મંજૂરી. કેમ? તો જેની જેની રકમ લેણી થાય એનું એનું ખાતું ઉધાર કરો. જેની જેની રકમ લેણી થાય એનું એનું ખાતું ઉધાર કરો. તો કે અરજીની રકમ, મંજૂરીની રકમ લેણી થઈ, લેણી થઈ એ આમ નોંધમાં જ શેરમૂડી શબ્દ આવે છે. તો જ્યાં શેરમૂડી શબ્દ આવે એની આ પ્રીમિયમ શબ્દ આવે. અને મૂળ શેરમૂડીમાં મૂળ કિંમત જમા થઈ ગઈ અને પ્રીમિયમમાં પ્રીમિયમ જમા થઈ ગયું. કુલ આપણે 38 રૂપિયા 28 રૂપિયા લેણા બતાવ્યા. બાબત જે તમારે તમારી PDFમાં જોઈને તમારે લખવાની જ છે. તો કે મંજૂરીની રકમ પ્રીમિયમ સહિત લેણી થઈ તેના, મંજૂરીની રકમ પ્રીમિયમ સહિત લેણી થઈ તેના, આ લેણી થઈ એની આમ નોંધ છે. પછી એના પછીની ચોથી આમ નોંધ કઈ આવે? તો કે મંજૂરીની રકમ મળે. પહેલાં મંજૂરીની રકમ લેણી થઈ, પછી મંજૂરીની રકમ મળે. તો કે એક અરજીની જ આમ નોંધ ઊંધી આમ નોંધ, પહેલી આમ નોંધ ઊંધી થાય છે બીજા કરતાં. એટલે હવે લેણી થઈ ગઈ, હવે આપણે રકમ મળશે. બીજું, અહીંયા મારે એક નાની એવી ગણતરી મેં શરૂઆતમાં કરી નથી, આના પહેલાંના દાખલામાં કરી હતી, 14મા દાખલામાં. આમાં કેમ ન કરી? તો કે જ્યારે એક જ શેરહોલ્ડરના નાણાં ચૂકવાતા ન હોય ને, એક શેરહોલ્ડર છે જહાંગીર, એની પાસે 2,000 શેર છે, એને મંજૂરીના નાણાં ભર્યા નથી. જુઓ રકમમાં, જુઓ લખ્યું છે, જહાંગીરે ધારણ કરેલા 2,000 શેર પર મંજૂરીને આખરી હપ્તા રકમ સિવાયની બાકીના બધા શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ. એક જ શેરહોલ્ડર હોય ને, જ્યારે પોતા નાણાં ન ભરતો હોય કંપનીને, ત્યારે તમારે ગણતરી કરવાની જરૂર નથી. પહેલાં હું ગણતરી કરતો યાદ હોય તો, આની પહેલાંનો દાખલો આપણે કર્યો, આકાશ અને શનિવાળો દાખલો યાદ હોય તો, આકાશ અને શનિના શેર. તો એવી 2 શેરહોલ્ડર હોય ને, ત્યારે તમારે એક ટૂંકી ગણતરી કરવાની. જ્યારે એક જ શેરહોલ્ડરના શેર ન ભરાતા હોય ને, ત્યારે તમારે ગણતરી કરવાની જરૂર નથી, ડાયરેક્ટ થઈ જાય. તો જો હવે આપણે શું કરવાનું? હવે રકમ મળશે, ઇક્વિટી શેર મંજૂરી ખાતું ઉધાર થઈ ગયું, એ લેણા બતાવ્યા. હવે આપણે કેટલા શેર ઉપર નાણાં મળશે? તો કે તમે લેણા કેટલા શેર ઉપર બતાવ્યા હતા? તો કે 2,40,000. તો 2,40,000માંથી 2,000 શેરના નાણાં તો ભરતો નથી. કોણ? જહાંગીર. આપણે મંજૂરીમાં જો એમ લખ્યું છે, જહાંગીર 2,000 શેર પર મંજૂરીના નાણાં ભરતો નથી અને આખરી હપ્તાના નાણાં ભરતો નથી. તો મંજૂરીમાં હવે આપણને નાણાં મળશે. તો પૂરેપૂરા આપણને 67,20,000 નહીં મળે. કેમ? કેમકે 2,000 શેર ઉપર આપણને નાણાં મળતા નથી. તો આમાંથી તમારે 2,000 શેર બાદ કરી દેવા પડશે. એટલે 2,38,000 શેર ઉપર જ આપણને નાણાં મળશે. તો આપણે હવે એના પછી લખીએ, તો કે નાણાં મળે, રકમ મળે એટલે બેંક ખાતે ઉધાર કરો. એટલે બેંક ખાતે ઉધાર થશે. તે આપણે યાદ રાખો, મળવા બાકી હપ્તા ખાતું ઉધાર કરતો નથી. તમારે કરવું હોય તો છૂટ છે, કરીને કરવું હોય તો થાય, ન કરવું હોય તો થાય. બેમાંથી એક વિકલ્પે આપણે દાખલો કરી શકીએ એવું આપણને જાણવા મળ્યું છે ઉદાહરણ 3માંથી. બેંક ખાતે ઉધાર, તે જેની જેની રકમ મળે તેનું એનું એનું ખાતું જમા કરો. જેની જેની રકમ મળે એનું એનું ખાતું જમા કરો. કેની રકમ મળી? તો કે મંજૂરીની. તો મંજૂરી ખાતું જમા કરો. આગળ ઇક્વિટી શેર લખો, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. કાઉન્સમાં શું લખવાનું? તો કે કાઉન્સમાં આપણે કાઉન્સ લખી દઈએ,
તો કે 2,40,000 શેર નહીં આવે, એમાંથી 2,000 શેર બાદ કરવા પડશે. તો 2,000 શેર તમે બાદ કરો તો કે લો જુઓ 2,40,000 શેર, એમાંથી જહાંગીર પાસે કેટલા શેર હતા તો કે 2,000 શેર. તો 2,40,000માંથી 2,000 શેર બાદ કરો એટલે કેટલા શેર આવે, 2,38,000 શેર ઉપર નાણાં મળે. કેટલા લેખે મળે, કંપનીએ કેટલા લેખે મંગાવ્યા, તો કે 28 લેખે મળે. તો કે આપણે 2,38,000 એને ગુણ્યા આપણે 28 લેખે ગુણાકાર કરીએ, 2,38,000 એને ગુણ્યા 28 રૂપિયા, જે શેર ધારક ભરી દેશે 28 રૂપિયા, એટલે 2,38,000 શેર એને ગુણ્યા શેર દીઠ જે શેર ધારક ભરે એ કેટલી રકમ, શેર ધારક કેટલા ભરશે તો કે 28 રૂપિયા ગુણ્યા 28 રૂપિયા કરો એટલે 66,64,000 રૂપિયા મળે. કેટલા, 66,64,000 રૂપિયા કંપનીને મળશે. બેંકમાં કેટલા જાય, 66,64,000. કેમ આટલા કેમ ન ગયા, 67,20,000, એનાથી ઓછા કેમ ગયા, કેમ કે જહાંગીર નામનો શેર હોલ્ડર એની પાસે 2,000 શેર છે એ 28 રૂપિયા લેખે ભરતો નથી. તો તમારે એટલા શેર ઓછા કરી નાખવા પડે, તમને જે રીતે સહેલું પડે એ તમે કરી શકો. તો કે 2,40,000માંથી 2,000 શેર ઓછા થઈ જાય એટલે 2,38,000 શેર ઉપર 28 રૂપિયા જે શેર ધારક ભરે એ ગુણાકારમાં મૂકવાના, મંગાવેલ રકમ તમારે ગુણાકારમાં મૂકવાના. એટલે મંગાવેલ રકમ મંજૂરી વખતે કેટલી, તો કે 28 રૂપિયા, ગુણાકારમાં 28 કરશો એટલે 66,64,000 આવશે. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા, એમાં તમારે ગુણાકાર કરવાની જરૂર નથી, કાઉન્સમાં લખવાની જરૂર નથી. તો જેની જેની રકમ મળે એનું એનું ખાતું જમા કરો, એટલે મંજૂરીની રકમ મળી એટલે મંજૂરીનું ખાતું જમા કર્યું. બાબત જેમાં શું લખવાનું, તો કે મંજૂરીની રકમ પ્રીમિયમ સહિત મળી તેના, મંજૂરીની રકમ પ્રીમિયમ સહિત મળી તેના. ચાલો હવે આગળ વધીએ. એના પછી 5મી અને 6ઠી આમનોંધ કેની થશે, તો કે આખરી હપ્તાની. અહીંયા આખરી હપ્તો એ છેલ્લો એટલે 3 સ્ટેજમાં પૂરું કરવાનું, એટલે 5મી અને 6ઠી આમનોંધ ક્રમ આવે ને, ક્રમ નંબર 5 અને 6ઠી કેની હોય, આખરી હપ્તાની જ હોય. તો કે હવે આખરી હપ્તા તરફ આગળ વધીએ છીએ. જેવી રીતે તમે મંજૂરીની આમનોંધ કરીને કેટલી 3જી અને 4થી, એવી જ રીતે 5મી અને 6ઠી આમનોંધ કરવાની. શું, 3જી અને 4થી જેને આવડી ગઈ એને 5મી અને 6ઠી આમનોંધ આવડી ગઈ. કેમ, એમાં શબ્દ જ બદલાવાના હોય. અહીં મંજૂરી શબ્દ છે ને એની જગ્યાએ આખરી હપ્તા શબ્દ લખી નાખવાનો. શું લખવાનું, આખરી હપ્તા. તો હવે આપણે આખરી હપ્તામાં જઈએ. આખરી હપ્તામાં જાઓ ને સૌથી પહેલાં શું થાય, 2 આમનોંધ કરવી છે, 5મી અને 6ઠી. 5મી આમનોંધ એ લેણી થાય, આખરી હપ્તાની રકમ લેણી થાય, અને 6ઠી આમનોંધ આખરી હપ્તાની રકમ મળે. તો જેની જેની રકમ લેણી થાય એનું એનું ખાતું ઉધાર કરો, જેની જેની રકમ લેણી થાય એનું એનું ખાતું ઉધાર કરો. તો આપણે ઉધાર કરીએ, આગળ ઇક્વિટી શેર શબ્દ લખીએ. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી કંપનીની શેરમૂડીમાં વધારો થાય. આ લેણી થાય એની આમનોંધ છે, જ્યાં લેણી થતી હોય ત્યાં શેરમૂડી શબ્દ આવે છે. તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, તે જો શેરમૂડી શબ્દ આવ્યો, જ્યાં શેરમૂડી શબ્દ આવે ત્યાં જામીનગીરી પ્રીમિયમ આવે. જામીનગીરી પ્રીમિયમ રાખ્યું છે પ્રીમિયમ કંપની આખરી હપ્તામાં, તો કે હા આખરી હપ્તામાં 10 રૂપિયા રાખ્યું. તો તમારે આમનોંધમાં પણ ઉલ્લેખ કરવો પડશે જામીનગીરી પ્રીમિયમ અનામત, તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા. હવે કાઉન્સમાં આપણે લખી નાખીએ, તો કે લેણા હંમેશા પૂરી રકમ પર થાય, લેણા હંમેશા પૂરી રકમ પર થાય. કેટલી રકમ ઉપર, તો કે 2,40,000 ઇક્વિટી શેર. જોજો તમારે સહેલું પડશે, આમાં આ 6 આમનોંધમાં તમારે 2,40,000 લેવાના છે, યાદ રાખજો. સાવ સહેલું પડશે, 6 આમનોંધમાં ગુણાકારમાં 2,40,000 શેર લેવાના. કેમ, વધારાની શેર અરજીઓ તો આવી જ નહોતી, કે ઓછી શેર અરજી આવી નહોતી, 100એ 100% ભરણું ભરાઈ ગયું હતું. સબસ્ક્રિપ્શન કહેવાય ઇંગ્લિશમાં. 2,40,000 શેર બહાર પાડો, સામે 2,40,000 શેરની અરજી આવી, તો તમારે ગુણાકારમાં 2,40,000 પહેલેથી છેલ્લે સુધી જુઓ એમ જ આવે, ગુણાકારમાં 2,40,42 જ આવે. જુઓ તો હવે 2,40,000 ગુણ્યા મંગાવેલી રકમ, અરજી પ્રથમ અને આખરી હપ્તા વખતે મંગાવેલી રકમ 14 રૂપિયા, તો ગુણાકારમાં હું 14 લખીશ. પછી ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, તો કે મંજૂર કરેલા શેર કેટલા, તો કે 2,40,000 એને ગુણ્યા કેટલા કરવાના. શેર મૂડી ખાતે હંમેશા કઈ રકમ આવે, તો કે મૂળ કિંમત આવે. તો આખરી હપ્તા વખતે મૂળ કિંમત કેટલા રાખ્યા, 10 રૂપિયામાંથી 4 રૂપિયા મૂળ કિંમત છે, તો ગુણાકારમાં તમારે 4 લખવાના. આ શું છે, મૂળ કિંમત છે. અહીંયા લખી દઉં છું, અહીંયા પણ લખું છું, જુઓ આ 3 રૂપિયા શું છે, મૂળ કિંમત છે.
પછી અહીંયા આ 3 રૂપિયા શું છે, એ મૂળ કિંમત છે. જુઓ મૂળ કિંમત હંમેશા ક્યાં ખાતે જમા થતી જાય છે. બીજી આમ નોંધમાં જુઓ, શેર મૂડી ખાતે જમા 3 રૂપિયા જમા થયા. ત્રીજી આમ નોંધમાં શેર મૂડી ખાતે 3 રૂપિયા જમા થયા. પછી પાંચમી આમ નોંધમાં જુઓ, શેર મૂડી ખાતે 4 જમા થયા. એ 4 શેના છે, તો કે એ મૂળ કિંમતના છે. 10 રૂપિયામાંથી આવે છે. 3 વત્તા 3 વત્તા 4, 3 અરજી વખતે, 3 મંજૂરી વખતે અને 4 આખરી હપ્તા વખતે થઈ ગયો ઊભો સરવાળો 10. તો હવે અહીંયા આપણે 3 લઈ લીધા, તો જામીનગીરી પ્રીમિયમ અનામતમાં કેટલા જમા થાય, તો કે 2,40,000 એને ગુણ્યા જામીનગીરી પ્રીમિયમ કેટલું રાખ્યું આખરી હપ્તા વખતે, તો કે 10 રૂપિયા. તો કે ગુણાકારમાં 10 રૂપિયા લખો. તો કે હવે તમે આના ડિવિઝન પાડેલા છે, આ 14 રૂપિયાના 2 ભાગ પાડ્યા છે, એકવાર 4 રૂપિયા, એકવાર 10 રૂપિયા. 4 રૂપિયા શેમાં જાય, મૂળ કિંમતના. મૂળ કિંમત ક્યાં ખાતે જમા થાય, શેર મૂડી ખાતે જમા. 10 રૂપિયા શેના છે, તો કે પ્રીમિયમના. પ્રીમિયમ ક્યાં જમા થાય, તો કે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. આખરી હપ્તાની આ પહેલી આમનોન છે, અને આ લેણી થાય એની આમનોન છે. જેની જેની રકમ લેણી થાય એનું એનું ખાતું ઉધાર કરો. એટલે મેં ક્યાં સ્ટેજની ઉધાર થાય, લેણા થાય, તો કે આખરી હપ્તા. તો આખરી હપ્તા ખાતે ઉધાર કર્યા કેટલા, તો કે 14 રૂપિયા. 14 રૂપિયામાં 2 ભાગ પડ્યા, 4 અને 10. 4 રૂપિયા શેર મૂડીના અને 10 રૂપિયા પ્રીમિયમના. બેનો સરવાળો કરો, 10 ને 4, 14 રૂપિયા થઈ ગયા. હવે આપણે ગુણાકાર કરી લઈએ, તો કે ગુણાકારમાં 2,40,000 ગુણ્યા 14, 2,40,000 એને ગુણ્યા 14 કરો એટલે 33 લાખ અહીંયા આવશે. 33,60,000 આવશે. 33,60,000. હવે 33,60,000 આવી જાય, પછી એ લેણા બતાવ્યા આપણે કેટલા શેર ઉપર, 2,40,000 શેર ઉપર. હવે એમાંથી 2,40,000 શેર મંજૂર કરેલા છે, અને આ 4 રૂપિયા મૂળ કિંમતના, કેમ કે આમાં પ્રીમિયમ છે. 4 રૂપિયા લેખે 24×96 એટલે 9,60,000 રૂપિયા ક્યાં ખાતામાં જમા થાય, તો કે શેર મૂડી ખાતામાં જમા થાય. પછી 10 રૂપિયા શેના છે, તો કે પ્રીમિયમના. જો અહીં રાખ્યું છે પ્રીમિયમ, તો પ્રીમિયમ ખાતું ક્યાં ખાતે જમા થાય, જામીનગીરી પ્રીમિયમ અનામત. તો કે 2,40,000 × 10 એટલે 24 લાખ આવશે. હવે આનો સરવાળો કરો, તો જેટલા ઉધાર એટલા જમા થઈ ગયા, તો કે 60 ના 60, 24×9=33. તો કે જેટલા ઉધાર એટલા જમા થઈ ગયા. બાબત જેમાં શું લખવું, તો કે બાબત જેમાં શેની આમનોન છે, ક્યાં સ્ટેજની, તો કે પ્રથમ અને આખરી હપ્તાની. શેની, તો કે લેણી થાય, તો કે પ્રથમ અને આખરી હપ્તાની રકમ પ્રીમિયમ સહિત લેણી થઈ તેના. બાબત જેમાં તમારે કોપી જ મારવાની, અગાઉ તમે જે દાખલા કર્યા છે ને એને આધારે લખવાની થશે. અઘરું નથી, સહેલું જ છે, તમને આવડી જશે. નંબર 6 ઉપર, તો છઠ્ઠી આમનોન શેની હોય, તો કે પ્રથમ અને આખરી હપ્તાની હોય. અને શેની હોય, તો કે રકમ મળે એની હોય. તો કે રકમ શેની મળશે, પ્રથમ અને આખરી હપ્તાની. તો લેણી હંમેશા પૂરી રકમ ઉપર થાય, એટલે 2,40,000 શેર બતાવ્યા. પણ એમાંથી જહાંગીર નામનો શેર હોલ્ડર 2,000 શેર ધારણ કરે છે, એને મંજૂરીના નાણાં નથી ભર્યા અને પ્રથમ અને આખરી હપ્તાના નાણાં નથી ભર્યા. તો આપણે હવે રકમ મળે, તો બેંક રકમ મળે તો શું થાય, કંપનીની અંદર બેંક સિલક વધે. બેંક સિલક વધે તો બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર. અહીંયા તમે ચોથી આમનોંધ કરીને એવી જ તમારે છઠ્ઠી આમનોંધ કરવાની. નંબર યાદ રાખી લેવાનો, એકી સંખ્યા બેકી સંખ્યા, એટલે 3 અને 5, 4 અને 6, આવી રીતે યાદ રખાય. 3, 5, 4, 6. તો ચોથી આમનોંધ કેવી કરી, એવી જ રીતે છઠ્ઠી આમનોંધ કરો. પૈસા બેંકમાં જાય, રકમ મળે એટલે બેંક ખાતે ઉધાર. તે કયું ખાતું જમા કરશો, જેની જેની રકમ મળે એનું એનું ખાતું જમા કરો. જેની જેની રકમ મળે એનું એનું ખાતું જમા કરો. કેની રકમ મળી, આખરી હપ્તાની. તો આખરી હપ્તા ખાતું જમા કરો. તો ઇક્વિટી, આગળ ઇક્વિટી શેર લખવાનું. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા. કાઉન્સમાં લખવાની જરૂર નથી, અહીંયા ખાલી હું લખી દઉં છું કાઉન્સમાં. તો કે બેંક ખાતે ઉધાર કેટલા લખું, પહેલાં તો કાઉન્સમાં કેટલા શેરની સંખ્યા ગુણાકારમાં લખું. તો કે લેણા કેટલા શેર ઉપર બતાવ્યા હતા, તો કે 2,40,000. તો તમે 2,40,000 લખી શકો, તો કે નહીં. કેમ, જહાંગીર નામનો શેર હોલ્ડર 2,000 શેર ઉપર નાણાં ભરતો નથી. એટલે અહીં 2,40,000 -2,000 શેર કરી નાખો. તો હવે આપણને કેટલા શેર ઉપર નાણાં મળે, તો કે 2,38,000 શેર ઉપર નાણાં મળે. 2,40,000માંથી 2,000 શેર બાદ કરો એટલે કેટલા શેર ઉપર નાણાં મળે, તો કે 2,38,000. અને આખરી હપ્તા વખતે કંપનીએ મંગાવ્યા છે કેટલા, 14 રૂપિયા. તો ગુણાકારમાં તમારે 14 લખવાના, એટલે 2,38,000 ગુણાકાર કરી લઈએ આપણે. 2,38,000 એને ગુણ્યા 2,38, એને ગુણ્યા કેટલા કરવાના, તો કે પ્રીમિયમ સહિત કેટલા મંગાવ્યા, તો કે 14 રૂપિયા. 33,32,000 મળશે. 33 લાખ અહીં આવશે. 33,32,000 રૂપિયા કંપનીને મળે. તે
જેની જેની રકમ મળે એનું એનું ખાતું જમા કરો. તો કેની રકમ મળી આખરી હપ્તા, તો આખરી હપ્તા ખાતું જમા કરો 33,32,000. હવે અહીંયા તમે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર કેટલા કર્યા, 33,60,000. તો સામે આખરી હપ્તા ખાતું જમા થઈ જવું જોઈએ ને, 33,60,000 કેમ ન જમા થયું? આપણે પૂરેપૂરી રકમથી બંધ નથી થતું, એટલા માટે નથી બંધ થતું. આપણે બાકી હપ્તા ખાતું અહીંયા તમે નથી લખતા, એટલે આપણે પહેલેથી જ એવી ટેવ પાડી છે કે જ્યાં બેંક શબ્દ આવે ને ત્યાં બાકી હપ્તા આવે, પણ આપણે બાકી હપ્તા ખાતું ખોલતા નથી. તમારી પાસે બે ઓપ્શન છે, ગમે એક વિકલ્પથી તમે દાખલો કરી શકો. બાકી હપ્તા ખાતું ઉધાર કરવું હોય તો કરી શકો, જે હંમેશા બેંક ખાતું ઉધાર હોય ને એમાં જ આવે. ક્યાં આવે? જ્યાં બેંક ખાતું ઉધાર હોય ને ત્યાં મળવા બાકી હપ્તા ખાતું આવે. તો આપણે એ મળવા બાકી હપ્તા ખાતું આપણે યાદ કરતા, નકર આ બે ખાતા તમારે હામ હામે જો ડિફરન્સ આવે છે, વેરિયન્સ આવે છે, તફાવત આવે છે. અહીં 33,60,000 ઉધાર છે તો 33,60,000 જમા નથી થતા. કેમ? મળવા બાકી હપ્તા છે. તો જહાંગીર નામનો શેર હોલ્ડર 2,000 શેર ઉપર 14,28,000 રૂપિયા ભરતો નથી, આ બે વચ્ચે 28,000 ડિફરન્સ આવશે. જો તમે જોઈ શકો, 32 તમે 28 નાખો એટલે 60,000 થઈ જાય, અથવા તો તમે 33,60,000માંથી 28,000 બાદ કરો એટલે મળે રૂપિયા આપણને 33,32,000. તો અહીંયા તફાવત રહેશે. હવે બાબત જે શું કરવાનું તમારે, તો કે બાબત જેમાં તમને ખબર જ છે કે અહીંયા જે ચોથી અમનોનમાં લેખ બોલ્યો હતો ને એવી જ તમારે કરવાની. તો કે અહીંયા બોલવાનું ઇક્વિટી આખરી હપ્તાની રકમ પ્રીમિયમ સહિત મળી તેના, આખરી હપ્તાની રકમ પ્રીમિયમ સહિત મળી તેના કેટલી મળી, તો કે 33,32,000. હવે 6 અમનોન થઈ ગઈ, અરજીની પહેલી બીજી, મંજૂરીની ત્રીજી ચોથી, અને આખરી હપ્તાની ચોથી અને પાંચમી અને છઠ્ઠી. પહેલી બીજી ત્રીજી ચોથી અને પાંચમી અને છઠ્ઠી, દરેક સ્ટેજની અરજીની બે, મંજૂરીની બે, પ્રથમ અને આખરી હપ્તાની બે, એટલે 6 આમનોન પૂકી ગયા. 6 ક્રમ આવે એટલે સમજી લેવાનું આ આમનોન મેં કરી તો આપણે ભૂતકાળમાં જે કરતા હતા એ પ્રમાણે જ કરી છે, મેં કાંઈ નવીન નથી. એટલે કે જે આપણે સાદી રીતે આમનોન કરતા હતા પહેલાં, મળવા બાકી હપ્તા આપણે પહેલી રીત હતી, યાદ હોય તો મળવા બાકી હપ્તાવાળી રીત એ રીતે જ મેં કરી છે. હવે શું કરવાનું, તો કે હવે તમારે શેર જહાંગીરના શેર જપ્ત કરવાના. જો રકમમાં લેખું છે, વાંચો, જહાંગીરે ધારણ કરેલા 2,000 શેર પર મંજૂરીને આખરી હપ્તા સિવાય બાકીના બધા શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ. કંપની યોગ્ય કાર્યવાહી કર્યા બાદ જહાંગીરના શેર જપ્ત કર્યા અને શેર દીઠ 40 પ્રીમિયમે પૂરા ભરપાયેલા તરીકે જોસેફને ફરી વેચ્યા. તો આવું કીધું છે. તો હવે આપણે શેર જપ્તીનો મુદ્દો ચાલુ કરીએ, કેમ કે શેર જપ્ત કરવા પડશે. શેર જપ્તીનો મુદ્દો આપણે શીખી ગયા. રીત નંબર 3માં આપણે શેર જપ્તી એવો પોઈન્ટ આવતો હતો. તો શેર જપ્ત કરવા માટે 3 આમનોન કરવી પડે. પહેલાં શેર જપ્ત કરવા પડે, પછી એ જપ્ત કરેલા શેર બહાર પાડવા પડે, અને જપ બહાર પડી જાય પછી તમારે શેર જપ્તી ખાતું બંધ કરીને મૂળ અનામતમાં ટ્રાન્સફર કરવું પડે. આ 3 આમનોંધ આવે એને આમનોંધ ક્રમશઃ રાખીએ છીએ. 6 પછી આપણે 7મી આમનોંધ ચાલુ કરું છું. 7મી આમનોંધ શેર જપ્ત કરવાની છે. તો જપ્ત કરવાની લોજિક ચાલુ કરીએ છીએ આપણે. જપ્ત કરીએ એટલે શું થાય, શેર જપ્ત કરવાથી શેરની સંખ્યા ઘટે, અને શેર જપ્ત કરવાથી ઇક્વિટી શેર મૂડીમાં ઘટાડો થાય. શેર મૂડી ઘટે તો શેર મૂડી અત્યાર સુધી શું હતું, જમા હતું, તો ઇક્વિટી શેર મૂડી ખાતું ઉધાર. શેર મૂડીમાં ઘટાડો થાય એટલે નેગેટિવ ઇફેક્ટ આપવાની છે. અત્યાર સુધી જુઓ, તમે શેર મૂડી ખાતું જમા કર્યું છે, અહીં શેર મૂડી ખાતું જમા કર્યું, અહીંયા શેર મૂડી ખાતું જમા કર્યું, અહીંયા શેર મૂડી ખાતું જમા કર્યું. તો હવે શેર મૂડી ઘટાડવી હોય તો લોજિક લગાડો, શેર મૂડી ખાતે ઉધાર. તો ચાલુ કરીએ છીએ, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કાઉન્સમાં પ્રશ્ન એ થશે, કેટલા શેર ગુણાકારમાં મૂકવું, કેટલા શેર જપ્ત કરવા છે બોલો બધા. તો કે અહીંયા એક જ શેર હોલ્ડર છે જહાંગીર, એની પાસે કેટલા શેર છે, તો કે 2,000. અને ક્યારે જપ્ત કરવા છે, પહેલાં તો કેટલા શેર જપ્ત કરવા છે ને ક્યારે પ્રશ્ન પૂછો એને, તો કે 2,000 શેર જપ્ત કરવાના છે. તો ગુણાકારમાં હું લખું છું 2,000 શેર, આ 2,000 શેર જપ્ત કરવાના. એની સાથે ગુણાકારમાં શું લખવાનું, તો કે મંગાવેલી પરંતુ મૂળ કિંમત, યાદ રાખો, મંગાવેલી પરંતુ મૂળ કિંમતો. અહીંયા આ જગ્યા ઉપર તમારે મંગાવેલી પરંતુ મૂળ કિંમત લખવાની. આપણને ખબર કેમ પડે, તો કે પહેલી વાત તો એ પ્રશ્ન પૂછો, ક્યારે શેર જપ્ત કરવાના, વચ્ચે વચ્ચે જપ્ત કરવા કે અંતમાં જપ્ત કરવા, તો કે અંતમાં. કેમ અંતમાં, તો કે છેલ્લો હપ્તો કંપનીએ મંગાવી લીધો. તમે જુઓ, આખરી હપ્તો મંગાવી લીધો તો આખરી હપ્તો સરવાળામાં આવી જાય, એટલે મંગાવેલી પરંતુ મૂળ કિંમત કેટલી આવે, 10 રૂપિયા. યાદ રાખો, પ્રીમિયમ વાળો દાખલો છે, ખાસ યાદ રાખો. આપણે મંગાવેલી પરંતુ મૂળ કિંમત લખવી, હું એમ બોલું છું મંગાવેલી પરંતુ મૂળ કિંમત ગુણાકારમાં આવે. શેર જપ્ત કરતી વખતે શેર મૂડી ખાતે કઈ રકમ ગુણાકારમાં આવે, શેર જપ્તી વખતે શેર મૂડી ખાતે ઉધાર કરવાની રકમ
કઈ રકમ આવે તો કે મંગાવેલી પરંતુ મૂળ કિંમત. કાંઈ ન કીએ દાખલામાં તો તમારે શેર જપ્તી અંતમાં છે એમ સમજી લેવાનું રહે. શેર જપ્તી અંતમાં છે એમ સમજવાનું. અંતમાં જપ્ત કરો તો સરવાળો કેટલો થાય? 3 + 3 + 4 એટલે 10 રૂપિયા મૂળ કિંમત થઈ ગઈ. તો અંતમાં જપ્ત કરો એનો અર્થ એમ થાય 10 રૂપિયા ગુણાકારમાં મૂકવાના થશે. તો ગુણાકારમાં હું 10 રૂપિયા લખું છું અહીં. તો ગુણાકારમાં 10 લખો એટલે 2000 × 10 એટલે કેટલા થાય બોલો બધાય? તો કે 20,000. શેર જપ્ત કરવાથી શેર મૂડીમાં ઘટાડો થયો? તો કે હા. એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર થયા 20,000. હવે આગળ વધીએ, વિચાર કરવાનું ચાલુ કરીએ. જ્યારે શેર જપ્ત થાય ત્યારે મેં તમને થિયરી લખાવી છે. તો કે જ્યારે શેર જપ્ત થતા હોય ત્યારે શેર મૂડી ખાતું ઉધાર થાય. કઈ રકમથી? મંગાવેલી પરંતુ મૂળ કિંમતથી. આ દાખલામાં અંતમાં શેર જપ્ત કર્યા છે, નહીં કે મંજૂરી પછી. મંજૂરી પછી જપ્ત નથી કર્યા, પ્રથમ અને આખરી હપ્તા પછી જપ્ત કર્યા. એટલે મેં ગુણાકારમાં 10 લખ્યા. તમને હું સ્ટ્રોંગ રીઝન આપું છું. તમને એમ થાય સાહેબ અહીંયા 10 કેમ લખો છો, અહીંયા 80 કેમ નથી લખતા, અહીં 70 કેમ નથી લખતા, કે કોઈ બીજો આંકડો કેમ નથી લખતા? 10 લખાય કેમ? તમે મંગાવેલી પરંતુ મૂળ કિંમતનો સરવાળો કરો, 10 રૂપિયા થશે. અરજીના 3, મંજૂરીના 3, પ્રથમ અને આખરી હપ્તાના 4 સરવાળો કરો એટલે 10 રૂપિયા થાય. આખરી હપ્તા પછી મંગાવે એટલે ગુણાકારમાં 10 આવે, કાં 100 આવે અને કાં 1 રૂપિયો આવે. 3માંથી 1 કિંમતવાળા દાખલા આવશે. આપણે મોસ્ટ ઓફ બધા 10 રૂપિયાની કિંમતવાળા દાખલા બનાવ્યા છે ને. આપણે અગાઉથી મળેલ હપ્તાવાળા દાખલા નથી કરવાના, પ્રમાણસર ફાળવણીવાળા દાખલા નથી કરવાના. એટલે આપણે 10 રૂપિયાવાળા જ અહીં દાખલા છે બધા. શેરની મૂળ કિંમત હંમેશા 10 રૂપિયા, ફેસ વેલ્યુ 10 રૂપિયાવાળા દાખલા બનાવ્યા છે ને. તો હવે ગુણાકારમાં 10 આવે ફરી વખત, કે મંગાવેલી પરંતુ મૂળ કિંમત અત્યાર સુધી 10 છે એટલે મેં ગુણાકારમાં 10 મૂક્યા. હવે આ પ્રીમિયમવાળો દાખલો વિચારો, પ્રીમિયમવાળો દાખલો છે કે નહીં બોલો બધા, હા કે ના? તો કે હા. તો પ્રીમિયમ કંપનીને મળ્યું કે નથી મળ્યું? જહાંગીર તરફથી પ્રીમિયમ મળ્યું કે નથી મળ્યું? તો કે નથી મળ્યું. તો પ્રીમિયમ ન મળ્યું હોય તો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું ઉધાર કરો. પણ કેટલું? બરાબર સમજો, સમજવા જેવો મુદ્દો આવ્યો. તો જહાંગીરે પહેલાં તો કેના કેના નાણાં ભર્યા નથી? તો કે મંજૂરી વખતના નાણાં ભર્યા નથી, પ્રથમ અને આખરી હપ્તાના નાણાં ભર્યા નથી. તો મંજૂરીમાં કેટલું પ્રીમિયમ છે? તો કે 35 રૂપિયા. પછી આખરી હપ્તામાં પ્રીમિયમ કેટલું છે? તો કે 10 રૂપિયા. કુલ પ્રીમિયમ કેટલું થાય? તો કે 35 રૂપિયા. યાદ કરો, 25 ને 10 35 રૂપિયા પ્રીમિયમ ભર્યું નહીં. હજી યાદ કરી લેજો, મંજૂરી વખતે 25 રૂપિયા રાખ્યું છે, આખરી હપ્તા વખતે 10 રાખ્યું. તો પ્રીમિયમવાળો દાખલો છે. શેર હોલ્ડરે એટલે કે શેર ધારક જહાંગીરે પ્રીમિયમ અરજી મંજૂરીના નાણાં ભર્યા નથી, આખરી હપ્તાના નાણાં ભર્યા નથી, એટલે પ્રીમિયમ ન મળે તો પ્રીમિયમ ખાતું ઉધાર. પ્રીમિયમ મળી ગયું હોય તો નહીં કાંઈ કરવાનું પાછો. આ પ્રીમિયમ મળી ગયું તો કે ના પ્રીમિયમ નથી મળ્યું, તો આપણે જામીનગીરી પ્રીમિયમ અનામત ઉધાર કરું છું. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે ઉધાર કેટલા બોલો બધાય? તો કે 2000 શેર. પહેલાં તો 2000 શેર લખવાના, એને ગુણ્યા કેટલા કરવાના? તો કે મંજૂરી વખતનું પ્રીમિયમ લઈ લ્યો 25, આખરી હપ્તાનું પ્રીમિયમ લઈ લ્યો 10. 25 ને 10 35 રૂપિયા અહીંયા આવે. કેમ 35 રૂપિયા આવે? તો કે હિસાબ કરી દઉં છું, 25 રૂપિયા મંજૂરીના અને 10 રૂપિયા આખરી હપ્તાના. 25 ને 10 35 એટલે 2000 × 35 કરશો એટલે 35 × 2 = 70. 70,000 રૂપિયા અહીંયા આવશે. કેટલા આવશે? તો કે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું ઉધાર થાય 70,000. કેમ 70,000 થયું? તો કે 2000 × 35 પ્રીમિયમવાળો દાખલો છે. કંપનીને પ્રીમિયમ મળ્યું નથી. કેટલું નથી મળ્યું? તો કે હિસાબ કરો, તો કે 25 રૂપિયા મંજૂરીમાંથી ન મળ્યું, 10 રૂપિયા આખરી હપ્તાનું ન મળ્યું, 25 ને 10 35 રૂપિયા ગુણાકારમાં મેં મૂક્યા છે. પ્રશ્ન થાય તો તમે મને પૂછી શકશો. તો કે કુલ શેર જપ્ત કરવાના? તો કે 2000 અહીં એક જ શેર હોલ્ડરના શેર જપ્ત કરે. દાખલો બહુ સહેલો છે, ગણવાની મજા આવશે પરીક્ષામાં પૂછાય તો. 2000 × 35 રૂપિયા કરવાના, નહીં કે 25, નહીં કે 10. અહીં ભૂલ થવાની પૂરેપૂરી શક્યતા છે, એલર્ટ કરી દઉં છું, તમને સતર્ક કરી દઉં છું. ધ્યાન રાખજો, અહીંયા 35 રૂપિયા આવે. કેમ કે મળવા બાકી પ્રીમિયમ, પ્રીમિયમ બાકી હોય તો તમારે પ્રીમિયમ ખાતું ઉધાર કરવાનું. પણ જેટલું પ્રીમિયમ અત્યાર સુધીનું જે બાકી પડતું હોય ને એ લેવું પડે. બાકી કેટલું પડે છે કંપનીનું? 25 રૂપિયા અને 10 રૂપિયા, કુલ 35 રૂપિયા. બે વાર તો તમે લખી ન શકો અહીંયા જામીનગીરી પ્રીમિયમ. તમને એમ થાય સાહેબ બે વાર લખી નાખી તો, એકવાર આપણે 25 રૂપિયા લખી, એકવાર 10 લખી, બે વાર ન લખાય. હંમેશા નામા પદ્ધતિનો સિદ્ધાંત છે કે ખાતું બેવડાતું નથી, બે વાર એની ખાતું રિપીટ નહીં કરવાનું, સરવાળો કરીને અને ગુણાકારમાં મૂકી દેવાનું. એટલે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે ઉધાર 2000 × 35 કરી નાખો એટલે 70,000 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ અનામત ઉધાર. હવે ઉધાર બે જ ખાતા થાય, થાય તો બે જ થાય, નકર એક જ થાય. હવે જમા થતા ખાતા, તો કે શેર જપ્ત, શેર જપ્તી ખાતું જમા. કેમ હવે જપ્તીથી જમા કરીએ? કેમ? તો કે તે શેર જપ્તી ખાતે જમા. મેં તમને જપ્તીની આમનો લખાવી, એમાં લખાવ્યું કે શેર ધારકે અત્યાર સુધી ભરેલી રકમ શેર જપ્તી ખાતે જમા કરો પણ પ્રીમિયમ સિવાય.
શેર ધારકે અત્યાર સુધી ભરેલી રકમ શેર જપ્તી ખાતે જમા કરો પણ પ્રીમિયમ સિવાય. શેર જપ્તી ખાતે અત્યાર સુધી શેર ધારકે ભરેલી રકમ જમા કરો પણ પ્રીમિયમ સિવાય. તો જુઓ, શેર ધારકે અત્યાર સુધી ભરેલી રકમ કેટલી? તો કે માત્ર અરજી વખતની ભરેલી છે. કેટલી? બરાબર યાદ રાખજો, 3 રૂપિયા લઉં છું પ્રીમિયમ સિવાય બોલો. તો કે શેર ધારકે ભરેલી રકમ માત્ર અરજી વખતની મૂળ કિંમત 3 રૂપિયા. તો કાઉન્સમાં લખવાનું 2000 શેર એને ગુણ્યા 3 રૂપિયા. કેમ 3 રૂપિયા? તમને એમ થાય સાહેબ એને તો 38 રૂપિયા ભર્યા છે. તો કે એ 38 રૂપિયા ભર્યા છે એનું ખાતું હમણાં જમા થઈ જશે. તો કે એ જ્યારે જેટલી જેટલી રકમ ભરેલી હશે, નથી ભરેલી એના ખાતા આપણે જમા કરવાના છે. તો કે હવે તમારે 3 રૂપિયા મૂક્યા, તો કે 2000 × 3 એટલે 6000 રૂપિયા શેર જપ્તી ખાતું જમા થશે. પછી જેની જેની રકમ નથી ભરતો, જેની જેની રકમ મળે તેનું, જેની જેની રકમ ન લેણી થાય તેનું ખાતું ઉધાર કરો. હવે જેની જેની રકમ ન ભરે તેનું તેનું ખાતું જમા કરો. જેની જેની રકમ ન ભરી હોય તેનું તેનું ખાતું જમા કરો. તો શેની શેની રકમ નથી ભરી? તો કે અરજી મંજૂરીની નથી ભરી, આખરી હપ્તાની નથી ભરી. તો મંજૂરી ખાતું જમા કરો, આખરી હપ્તા ખાતું જમા કરો. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા. તો ગુણાકારમાં શું લખવું? તો કે 2000 શેર ગુણાકારમાં લખવાનું. આ 2000 શેર એને ગુણ્યા મંજૂરી વખતે મંગાવેલી રકમ 28 રૂપિયા. યાદ રાખજો, પ્રીમિયમ સહિત ગુણાકારમાં લખવાના છે. મંજૂરી વખતે ભરેલી મંગાવેલી રકમ 28 રૂપિયા. પછી આખરી હપ્તા વખતે 2000 શેર એને ગુણ્યા આખરી હપ્તા વખતે મંગાવેલી રકમ પ્રીમિયમ સહિત લેવાય 14 રૂપિયા. તો હવે બેનો ગુણાકાર કરો, 2000 × 28 કરો, 28 દુ 56000 રૂપિયા અહીંયા આવશે. કેટલા? અહીંયા 56000 રૂપિયા આવશે. પછી ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતું જમા કરો. કેવી રીતે? તો કે જપ્ત કરેલ શેરની સંખ્યા 2000 એને ગુણ્યા એને 14 રૂપિયા લેખે ભર્યા નથી એટલે 14 દુ 28000 આવશે અહીંયા. હવે આપણે લોજિક લગાડીએ અને સરવાળો કરીએ. ઉધાર થયા 20 અને 70 90. તો હવે 90000 જમા થાય છે કે નહીં? તો કે જુઓ, 6 6 12 8 20 વિધ્યા પડે 1, 6 2 8 1 9 એટલે કે 6 6 12 8 20 વિધ્યા પડે 2 7 5 2 7 2 9 એટલે 90000 ઉધાર અને સામે 90000 જમા થઈ ગયા. ફરી વખત યાદ કરો, આ શેર જપ્તીની આમનોન છે. તો એમાં શેરમૂડી ખાતું ઉધાર થાય, કેમ કે શેરમૂડીમાં ઘટાડો થાય એટલે કેટલા શેર જપ્ત કરો? તો કે 2000 × મંગાવેલી પરંતુ મૂળ કિંમત 10 રૂપિયા અંતમાં જપ્ત કર્યા એટલે 2000 × 10 એટલે 20000. પછી પ્રીમિયમ વાળો દાખલો છે, પ્રીમિયમ મળ્યું નથી એટલે પ્રીમિયમ ખાતું ઉધાર કરો. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે ઉધાર કાઉન્સમાં 2000, પણ કેટલા? તો કે મંજૂરી અને આખરી હપ્તાનું પ્રીમિયમનો સરવાળો કરો એટલે 25 ને 10 35 એટલે 35 × 2 એટલે 70000 રૂપિયા. હવે શેર જપ્તી ખાતું જમા કરો. કેમ? ઉધાર થવાના તય થઈ ગયા. તો શેર જપ્તી ખાતામાં શું થાય? શેર ધારકે ભરેલી અત્યાર સુધી પ્રીમિયમ સિવાયની રકમ. અત્યાર સુધી ભરેલી રકમ તો કે માત્ર અરજીની, એમાં પ્રીમિયમ સિવાયની રકમ એટલે 38 નહીં લેવાના, 35 નહીં લેવાના. તો કેટલા લેવાના? 3. તો કે ગુણાકારમાં 3 લ્યો એટલે 2000 × 3 એટલે 6000 રૂપિયા. પછી શેર ધારકે જેની જેની રકમ ન મળે તેનું તેનું ખાતું જમા કરો. તો કે કેની કેની રકમ ન મળી? તો કે મંજૂરીની ન મળી. તો મંજૂરી ખાતું જમા કરો, 2000 × મંજૂરી વખતે મંગાવેલી રકમ 28 એટલે 2000 × 28 56000. પછી આખરી હપ્તાની રકમ ન મળી તો આખરી હપ્તા ખાતું જમા કરો, 2000 × 14 મંગાવેલી રકમ જોઈ લેજો 14 એટલે 14 2 28000. બાબત છે, 2000 શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ ન મળતા શેર જપ્ત કર્યા. ત્યાર પછી નંબર 8 ઉપર આગળ વધું છું. હવે શેર ફરી બહાર પાડો. તો શેર ફરી બહાર પાડો ત્યારે રકમ મળે, તો રકમ મળે તો બેંક ખાતે ઉધાર. કેટલા શેર બહાર પાડો? એમાં રકમમાં લખ્યું છે 2000 શેર જપ્ત કર્યા, તો સામે 2000 શેર બહાર પાડ્યા. તો કે લખ્યું આ આ શેર 40% પ્રીમિયમે બહાર પાડ્યા એટલે આ શેર એટલે 2000. તો 2000 એ 2000 શેર બહાર પાડો એટલે 2000 શેર કેટલા લેખે પ્રશ્ન એ થશે. તો કે 40% પ્રીમિયમે બહાર પાડ્યા આ શેર, 40% પ્રીમિયમે પૂરા ભરપાઈ. પૂરા ભરપાઈનો શબ્દ આપણે આ દાખલામાં જરૂર જ નથી, કેમ કે વચ્ચે જપ્ત હોય તો જરૂર પડે. અહીં તો આપણે આખરી હપ્તા પછી જ જપ્ત કર્યા એટલે પૂરા ભરપાઈ તરીકે જ હોય. તો 10 રૂપિયાનો શેર છે, બરાબર યાદ રાખજો આ મૂળ કિંમત છે, એમાં 40% પ્રીમિયમ ઉમેરો. કેટલા? 40% પ્રીમિયમ ઉમેરવાના. પ્રીમિયમ હંમેશા ઉમેરાય અને વટાવ હંમેશા બાદ થાય. તો 10 રૂપિયાના 40% કરો કેલ્સીમાં એટલે 4 રૂપિયા આવશે. તો કેટલામાં બહાર પડે? તો કે 14 રૂપિયામાં 1 શેર બહાર પડે. જ્યારે 10 થી ઉપર જાય ને આંકડો, જો 10 થી ઉપર ગયો
ત્યારે હંમેશા પ્રીમિયમ ખાતું જમા થાય. કેટલું? તો કે તમે જે ઉમેરો હોય ને એ આંકડો. કેટલો ઉમેરો 10માં? તો કે 4. તો કે અહીંયા 10થી નીચે તો બહાર પાડ્યો જ નથી, તો વટાવનો પ્રશ્ન જ નથી. વધારાનો વટાવ કોઈ આપ્યો જ નથી. વટાવ આપે તો શેર જપ્તી ખાતું ઉધાર થાય. અહીં શેર જપ્તી ખાતું ઉધાર થશે ને તમને અચરજ થાય, સાહેબ શેર જપ્તી ખાતું ઉધાર કેમ નથી કરતા? અત્યાર સુધી તો કરતા એવા, પણ આ દાખલામાં જુઓ, વટાવથી બહાર ન પાડ્યો, પ્રીમિયમથી બહાર પાડ્યો. ફરી વખત જે બહાર પાડ્યો ને એ પ્રીમિયમથી બહાર પાડ્યો. તો પ્રીમિયમ હંમેશા જમા થાય, બેમાંથી એક થાય, કે શેર જપ્તી ખાતું ઉધાર થાય, પણ વટાવથી બહાર પાડ્યો હોય તો, 10થી નીચે જાય તો, કાં જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું જમા થાય, પણ ક્યારે? પ્રીમિયમથી બહાર પાડે તો. તો ગુણાકારમાં તમારે કેટલા લખવાના? 14 લખવા પડશે. એટલે 2000 × 14 કરશો એટલે 28000 રૂપિયા બેંકમાં ગયા. એટલે બેંક ખાતે ઉધાર, હવે બે ખાતા જમા કરવા પડે. કેમ? એક શેર મૂડી ખાતું તમારે 10થી જમા કરવું પડશે, મૂળ કિંમત છે એ, અને જામીનગીરી પ્રીમિયમ અનામત. તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, કાઉન્સમાં 2000 શેર, એને ગુણ્યા કેટલા કરવાના? 10. એટલે 20000 રૂપિયા શેર મૂડી ખાતે જમા થયા. પછી પ્રીમિયમ પ્રીમિયમે બહાર પાડ્યા, એટલે પ્રીમિયમ ખાતું જમા કરવું પડે 4 રૂપિયા. તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા, કાઉન્સમાં 2000 × જો જી પ્રીમિયમ કેટલું, શેર દીઠ 4, એટલે 2000 × 4 એટલે 8000 રૂપિયા. બાબત જેમાં શું લખવાનું? તો કે જપ્ત કરેલા શેર, જપ્ત કરેલા 2000 શેર, શેર દીઠ 14 લખે ફરી બહાર પાડ્યા તેના. જપ્ત કરેલા 2000 શેર, શેર દીઠ રૂપિયા 14 લખે ફરી બહાર પાડ્યા તેના, શેર દીઠ 14 લખે ફરી બહાર પાડી. હવે નંબર 9 આમનો શેની થાય? 9મી. તો કે શેર જપ્તી ખાતું બંધ કરવાની. શેર જપ્તી ખાતું બંધ કરો તો ક્યાં લઈ જાઓ છો? યાદ કરો તો કે મૂડી અનામતમાં. મૂડી અનામતમાં કેટલી રકમ લઈ જશો? તો કે એના માટેનું સૂત્ર મેં તમે લખાયું હતું, યાદ હોય તો. તો કે મૂડી અનામત બરાબર શેર જપ્તી ખાતાની ઉધાર બાકી, શેર જપ્તી ખાતાની જમા બાકી 6000, અને શેર જપ્તી ખાતાની ઉધાર બાકી. ઉધાર બાકી તો છે જ નહીં, જુઓ છે આમાં. શેર જપ્તી ખાતું ઉધાર નથી કર્યું. કેમ નથી કર્યું? તો કે આપણે વધારાનો વટાવ આપ્યો જ નથી. એટલે શેર જપ્તી ખાતામાં જે જમા પડ્યા છે એટલા જ આપણે શેર જપ્તી ખાતે હવે ઉધાર કરવાના, અને મૂડી અનામતમાં પૂરેપૂરા 6000 લઈ જવાના. તો કે તમને જે સેલવું પડે ને એ કરવાનું. તો રૂપિયામાંથી રૂપિયા બાદ કરી શકો, અને શેર દીઠમાંથી શેર દીઠે બાદ કરો. 3 રૂપિયા મેં જમા કર્યા શેર જપ્તીમાં, તો 3માંથી તમે કંઈ ઉધાર તો કર્યું નથી. શેર જપ્તી ખાતું કેમ નથી ઉધાર કર્યું? તો કે પ્રીમિયમવાળો દાખલો હતો એટલે. તો અહીં લખવાનું, શેર જપ્તી ખાતે ઉધાર, કાઉન્સમાં શું લખવાનું? તો કે જમા કેટલા કર્યા? તો કે 3 રૂપિયા જમા કર્યા. પછી શેર જપ્તી ખાતે ઉધાર ક્યાં કર્યા? તો કે નહીં, ઉધાર 0. એટલે 3માંથી 0 જાય એટલે 3, એટલે 3 વધશે. એટલે 3 ગુણાકારમાં લખો તો કે જપ્ત કરેલ શેરની સંખ્યા કેટલી, ફરી બહાર પાડેલ શેરની સંખ્યા કેટલી? તો કે 2000. અહીંયા હોય ને બેંક ખાતે ઉધાર લખ્યું હોય ને શેર, એ જ શેર તમારે અહીં લખવાના. 2000 × 3 એટલે 6000 રૂપિયા અહીં આવે શેર જપ્તી ખાતે ઉધાર. કેવી રીતે 3 આવ્યા? તો કે 3 રૂપિયા જમા છે, એમાંથી 0 બાદ કરો એટલે કેટલા વધે? તો કે 3. એટલે 2000 સાથે ગુણાકારમાં 3 લખો એટલે 6000. તે ક્યાં લઈ જશો? તે મૂડી અનામત ખાતે જમા. કેટલા? તો કે 6000. બાબત છે, શેર જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતે લઈ ગયા તેને શું લખવાનું? તમારે બાબત જે લખવી ફરજિયાત છે, શેર જપ્તી ખાતું બંધ, શેર જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતામાં લઈ ગયા તેને. હવે તમારે અહીંયા છેલ્લે કુલ સરવાળો કરી લેવાનો, એ તમને મળી જશે કુલ સરવાળો. હવે આપણે આમાં જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું પૂછ્યું નથી, પણ છતાં હું દોરી દઉં છું કે જે તમને ઉદાહરણ 12માં કામ લાગશે. હવે જો આ દાખલામાં તમને જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું પૂછ્યું નથી, છતાં પણ હું દોરી દઉં છું. અહીંયા વર્ક મેં ખાતું દોર્યું છે. કેટલામો દાખલો છે? 15મો દાખલો. સામે તમારે ઉદાહરણ હોમવર્કમાં કરવાનું છે. 12મું ઉદાહરણ છે, પેજ નંબર 36 છે. ધ્યાની સિરામિક લિમિટેડવાળો દાખલો, એની અંદર તમને પૂછ્યું છે. શું પૂછ્યું એની અંદર? જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું પૂછ્યું છે એની અંદર, બરાબર છે. તો તમારે એટલા માટે હું પ્રેક્ટિસ માટે તમને દોરી દઉં છું. તમારે એવું કરવાનું થશે ને, એની આપણે આમનોંધની ખતવણી કરવાની છે. ખતવણી તો તમે 11મા ધોરણમાં ભણી ગયા કે આમનોંધમાં જે સ્થિતિ હોય ને એ સ્થિતિ તમારે ખાતામાં કરવાની. આમનોંધમાં જોતું જવાનું. પહેલી આમનોંધમાં આપણે કયું ખાતું દોર્યું છે? તો કે જામીનગીરી પ્રીમિયમ અનામત. આમાં પહેલી આમનોંધમાં જામીનગીરી પ્રીમિયમ અનામત છે? તો કે નથી. તો કે બીજી આમનોંધ જુઓ, એમાં જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું જમા છે? તો કે હા, 84 લાખ. આમનોંધમાં તારીખ આપી? તો કે નહીં. શું આપ્યું? તો કે ક્રમ નંબર. તો ક્રમ નંબર આપો. આમનોંધમાં જામીનગીરી પ્રીમિયમ અનામત જે થતું હોય એવું તમારે કરવાનું. શું કરવાનું? જમા થાય છે કે ઉધાર? તો કે જમા. તો જામીનગીરી પ્રીમિયમ અનામતમાં જમા બાજુ જવાનું. પછી
ક્રમ નંબર લખી નાખવાનો કેટલામાં, તો કે બીજા નંબરનો ક્રમ લખવાનો. ઓકે, આ બીજા નંબરનો ક્રમ લખાઈ ગયો. અહીં લખ્યું છે તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા 84 લાખ, એટલે રકમમાં લખવાના તમારે 84 લાખ, પણ વિગતમાં લખવાનું ઉધાર થતા ખાતાનું નામ. ઉધાર થતું ખાતું ઇક્વિટી શેર અરજી ખાતું ઉધાર છે, કેમ કે જામીનગીરી પ્રીમિયમ અનામત વિરુદ્ધ અનામતની વિરુદ્ધનું ખાતું કયું આવે, તો કે ઇક્વિટી શેર અરજી. ઇક્વિટી શેર અરજી ઉધાર થાય એટલે કે જમા થતું હોય એની વિરુદ્ધનું નામ લખવાનું, ઇક્વિટી શેર અરજી ખાતે. કેટલા? તો કે 84 લાખ. કેમ 84 લાખ? તો કે આમનોનમાં જુઓ 84 લાખ જમા કરેલા. પછી બીજી ત્રીજી આમનોન જુઓ, આમાં એમાં જમા થયેલું છે તો કે હા, જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું જુઓ 60 લાખથી જમા થયું છે, તો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું જમા કરો, જમા બાજુ જવાનું છે અને એની વિરુદ્ધનું નામ લખવાનું. વિરુદ્ધનું નામ શું લખવાનું? મંજૂરી ખાતું. અને તારીખ નથી એટલે ક્રમ નંબર લખી નાખો. નંબર 3, ઇક્વિટી શેર મંજૂરી ખાતે. કેટલા લખવાના? તો કે જામીનગીરી પ્રીમિયમ અનામતમાં જમા કેટલા કર્યા? તો કે 60. તો કે તમારે 60 લાખ અહીંયા જમા લખી નાખવાના. થઈ ગયું? તમે અહીંયા અલ્પવિરામ કરવાનો, અલ્પવિરામ કરવાની ટેવ પાડજો, એટલા માટે કે અહીંયા કરોડોમાં આંકડા જાય છે, એટલે તમારે નિરાતે અહીંયા અલ્પવિરામ કરી લેવાના, જેથી કરીને તમે વર્ક કરતા હોય, પ્લસ કરતા હોય ત્યારે ખબર પડે કે આ 60 લાખ છે, 6 લાખ નથી, કરોડોમાં આના જવાબ આવવાના છે. પછી બરાબર યાદ રાખો, ત્રીજી આમનોનની ખતવણી થઈ ગઈ. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું જે સ્થિતિ હોય એ સ્થિતિ એ બાજુ જવાનું. જામીનગીરી પ્રીમિયમ અનામત જમા છે તો જમા બાજુ વહી જવાનું. અને વિગતમાં શું લખવાનું? તો કે એની જમા થતું એની વિરુદ્ધનું નામ ઉધાર, એટલે કે વિરુદ્ધનું નામ શું આવે? મંજૂરી. પછી આગળ વધો. ચોથી આમનોનમાં જામીનગીરી પ્રીમિયમ અનામત છે નહીં. પાંચમી આમનોનમાં છે તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા 24 લાખ, તો તમારે જામીનગીરી પ્રીમિયમ અનામતમાં જમા બાજુ વહી જવાનું. તારીખમાં શું લખવાનું? તારીખ તો છે નહીં, ક્રમ લખી નાખો. નંબર 5, જામીનગીરી પ્રીમિયમ અનામતની વિરુદ્ધનું નામ લખી નાખો, ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે કેટલા લખવાની રકમ? તો કે આમનોનમાં જુઓ, જમાખાનામાં જુઓ, જામીનગીરી પ્રીમિયમ અનામતના જમા કેટલા કરેલા? 24 લાખ, તો તમારે કેટલા લખવાના? 24 લાખ લખવાના. અહીં વચ્ચે અલ્પવિરામ મૂકતું જવાનું છે. તો ઇક્વિટી શેર અરજી ખાતામાં 84 લાખ રૂપિયા આપણને પ્રીમિયમ મળ્યું. પછી ત્રીજી આમનોનમાં મંજૂરી વખતે 60 લાખ રૂપિયા જમા કર્યા એટલે 60 લાખ જમા થયા. પછી પાંચમી આમનોનમાં આખરી હપ્તામાં પ્રીમિયમના મળ્યા 24 લાખ એટલે 24 લાખ જમા થયા. પછી છઠ્ઠી આમનોનમાં જુઓ, જામીનગીરી પ્રીમિયમ અનામત નથી, જ્યાં જામીનગીરી પ્રીમિયમ અનામત લખ્યું એ આમનોનમાં જવાનું. સાતમી આમનોનમાં જુઓ, ખાસ આના માટે જ મેં આ ખાતું દોર્યું છે, અહીં જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું ઉધાર થયું છે. જુઓ, તમે જોઈ શકો 70,000 ઉધાર થયા. તો 70,000માં અહીં મેં લખ્યા છે 25 રૂપિયા મંજૂરી વખતના અને 10 રૂપિયા આખરી હપ્તાના છે. તો તમને એમ થાય આપણે 70,000 અહીં ઉધાર કરી નાખીએ. નહીં, 70,000 ઉધાર નથી કરવાના, તમારે બે આંકડા ઉધાર કરવા પડશે. એ બે ક્યાં ક્યાં? તો કે એમાં 25 રૂપિયા મંજૂરીના આપણે પ્રીમિયમના નથી મળ્યા, 10 રૂપિયા આખરી હપ્તાના, એટલે મંજૂરીના હોય મંજૂરીમાં જાય, મંજૂરીના 25 રૂપિયા અને આખરી હપ્તાના 10. નોંધ નંબર કેટલામી? તો કે તારીખમાં તમારે 7 લખવાનું. અહીં લખવાનું ઇક્વિટી શેર મંજૂરી ખાતે. કેમ? કાઉન્સમાં શું લખશો તમે? તો કે 2000 શેર એને ગુણ્યા 25 રૂપિયા, એટલે 25 રૂપિયા લખે પ્રીમિયમ, 50,000 રૂપિયા મંજૂરી વખતે નથી મળ્યું ધ્યાની જહાંગીર પાસેથી. અને હજી એમાં તમારે 7મી આમનોનમાં લખવાનું ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે, કાઉન્સમાં 2000 શેર એને ગુણ્યા 10 રૂપિયા લખે નથી મળ્યું, એટલે 20,000 રૂપિયા આખરી હપ્તા વખતે પ્રીમિયમ નથી મળ્યું. કુલ કેટલા ઉધાર કરવાના હતા? 70 થઈ ગયા. 70,000 જુઓ જી, જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે ઉધાર. તો 70,000 ઉધાર એ કારણે નથી કરવાના, બે આંકડા કરવાના, 50 અને 20. 50,000 રૂપિયા તમારે મંજૂરી વખતમાં લેવાના છે. કેમ? 25 રૂપિયા પ્રીમિયમ મંજૂરીમાં છે એટલે, અને 10 રૂપિયા તમારે આખરી હપ્તામાં લેવાના. કેમ? આખરી હપ્તા વખતે 10 રાખ્યા છે એટલે. એટલે હવે બેનો સરવાળો કરો એટલે 70,000 થઈ જશે. પછી ઈ આમનોનની ખતવણી થઈ ગઈ. પછી આ આમનોન જુઓ, 8મી આમનોનમાં જામીનગીરી પ્રીમિયમ અનામત જમા છે. તો કે હા. કેટલું જમા? તો કે 8,000 રૂપિયા. કેમ? આ પ્રીમિયમ એ ફરી વખત બહાર પાડેલા છે 8,000, તો તમારે જમા બાજુ વહી જવાનું. 8નો નંબર આપી દેવાનો છે, આ 8મો નંબર છે. તો અહીં લખવાનું વિગતમાં શું લખવાનું? એની વિરુદ્ધનું નામ. જામીનગીરી પ્રીમિયમ અનામતની વિરુદ્ધનું નામ કયું આવે? તો કે બેંક, એટલે ઉધાર થતા ખાતાનું નામ બેંક ખાતે. કેટલા? તો કે જામીનગીરી પ્રીમિયમમાં તમે જમાખાનામાં લેખા કેટલા? 8,000, તો તમારે અહીં 8,000 લખવાના, આ રીતે કરી નાખવાના. પછી આ આમનોનની ખતવણી થઈ ગઈ. 9મી આમનોનમાં શેર જામીનગીરી પ્રીમિયમ અનામત છે નહીં.
તો જેટલી જેટલી જગ્યાએ આ 99 આમ નોંધમાં જ્યાં જામીનગીરી પ્રીમિયમ અનામત આવતું હતું એ મેં ખતવણી કરી દીધી. જો આને કહેવાય ખતવણી કરી કહેવાય. ખાતાની અંદર ઉધાર અને જમા બાજુ વિગતના અને રકમમાં લખવાની પ્રોસેસને ખતવણી પોસ્ટિંગ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. તો ખતવણીની પ્રક્રિયા છે 11માં ભણી ગયા એ જ રીતે આપણે અહીંયા કરવાની હતી. હવે તમારે જમા બાજુનો સરવાળો કરશો એટલે જમા બાજુનો સરવાળો અહીંયા 84 લાખ છે, અહીંયા 60 લાખ છે, અહીંયા 24 લાખ છે. તો સરવાળો કરી નાખો એટલે અહીં 0 આવશે, 4 ને 4 8 આવશે, 8 ને 6 14 ને 2 16 આવશે, એટલે 1,68,08,000 આવશે. 1,68,08,000. હવે એમાંથી તમારે બાદ કેટલા કરવાના? તો કે 70,000 બાદ કરવાના. તો 70,000 બાદ કરતાં જે રકમ આવે ને એમાં તમારે લખી નાખવાનું બાકી આગળ લઈ ગયા એવું લખી નાખવાનું. હવે આપણે બાદ કરી નાખીએ 1,68,08,000, એમાંથી માઇનસ કેટલા કરવાના? તો કે 50 વત્તા 20 એટલે 70,000 કાઢી નાખો. 70,000 બાદ કરશો ને એટલે જવાબ આવશે 1,67,38,000 આવશે. કેટલા? 1,67,00,000. અલ્પવિરામ કરવાનું ધ્યાન રાખજો. 1,67,38,000 છે એ બાકી આગળ લઈ ગયા એમ કરવાનું. એટલા માટે આ કર્યું મેં કે તમારે ઉદાહરણ 12મું જે હોમવર્કમાં કરો ને એમાં તમારે આ ખાતું બનાવવાનું છે. ક્યું? જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું ક્યારેક પૂછે છે, ક્યારેક તમને શેર જપ્તી ખાતું પૂછે છે. હવે છેલ્લી વાત એક યાદ આપી દઉં, તમને ખબર તો પડી ગઈ કે ઉદાહરણ આપણે 12મું હોમવર્કમાં કરવાનું. એમાં તમને શું કીધું છે? એમાં તમને એમ કીધું છે કે આમાં આપણને નવા શેર ફરી વખત શેર બહાર પાડતા હતા કેટલા ટકા પ્રીમિયમે? 40% પ્રીમિયમે બહાર પાડ્યા. એમાં ચોખ્ખું કહી દીધું છે કે આટલા રૂપિયા પ્રીમિયમે ફરી બહાર પાડ્યા, તમને એમાં ચોખ્ખું કહી દીધું છે. પેજ નંબર 36 ઉપર યાદી આપું છું કે ઉદાહરણ 12માં તમે જુઓ અત્યારે, ઉદાહરણ 12 પેજ નંબર 36 ઉપર છે. એમાં આમ લખ્યું કે વિશાલના શેર જપ્ત કર્યા અને શેર દીઠ ₹80 લેખે અવનીને પૂરા ભરપાઈ થયેલા ફરી વેચ્યા. એમાં રૂપિયા કઈ જ દીધા કે 80 લેખે ફરી બહાર પાડ્યા. જોજો, શેર દીઠ 80 લેખે ફરી અવનીને બહાર પાડ્યા. એ યાદ રાખજો, એ પ્રીમિયમ નથી, 80 રૂપિયા પ્રીમિયમ નથી. એમાંથી તમારે મૂળ કિંમત 10 રૂપિયા બાદ કરવી, એટલે 70 રૂપિયા પ્રીમિયમ આવશે. યાદ રાખજો, ફરી વખત યાદી આપું, 80 લેખે બહાર પાડ્યા. શું? 80 લેખે બહાર પાડ્યા, 80 લેખે બહાર પાડ્યા એવું લખ્યું. વાંચો, એમાં એમાં 70 રૂપિયા પ્રીમિયમ એવું નથી. તો એમાં 80માં 10 રૂપિયા લખે મૂળ કિંમત બાદ કરો એટલે પ્રીમિયમ કેટલું થાય? તો કે 70 રૂપિયા પ્રીમિયમે બહાર પાડેલા છે. બરાબર યાદ રાખજો, તો કે એમાં 70 રૂપિયા પ્રીમિયમ ગણાશે, આની અંદર 80માં 70 રૂપિયા પ્રીમિયમ અને 10 રૂપિયા શું ગણાશે? મૂળ કિંમત. વાક્ય રચના બરાબર વાંચી લેજો, ટકાવારી નથી. આના કરતાં આ દાખલા કરતાં એ સહેલું પડશે તમને. 80 લેખે પૂરા ભરપાઈ થયેલા ફરી વેચ્યા એટલે 80માં 10 રૂપિયા પ્રીમિયમ આવી ગયું, એટલે તમે પ્રીમિયમ એમાંથી 10 બાદ કરો એટલે 10 રૂપિયા મૂળ કિંમત બાદ કરો એટલે 70 રૂપિયા પ્રીમિયમે બહાર પાડ્યા કહેવાય. શું કહેવાય? આપણે અહીંયા શું કર્યું હતું, 10માં 4 ઉમેર્યા હતા ને, કેમ કે 40% પ્રીમિયમ એટલે 14માં બહાર પાડ્યો, ત્યાં 80માં બહાર પાડ્યો. એટલે 80માં બહાર પાડો એટલે એમાં 70 પ્રીમિયમ અને 10 રૂપિયા મૂળ કિંમત એટલે થઈ ગયા. આ 10 રૂપિયા મૂળ કિંમત કહેવાય અને 70 રૂપિયા પ્રીમિયમ કહેવાય. એમાં 70 રૂપિયા પ્રીમિયમ આવશે અને 80માં બહાર પાડ્યો એને. આ ખાસ યાદ રાખજો. આમાં દાખલા રિલેટેડ તમને કંઈ પણ ક્વેરી આવે તો તમે મને ફોન કરીને પૂછી શકશો ગમે ત્યારે, અથવા તો વોટ્સઅપ થ્રુ મને પૂછી લેજો. હોમવર્ક દરેક વિદ્યાર્થી નિયમિત હોમવર્ક કરશે, મને હોમવર્ક મોકલતા નથી. અમુક વિદ્યાર્થી મને નિયમિત હોમવર્ક મોકલે જ છે. હું તમને યાદી આપી દઉં કે તમારે મને નિયમિત હોમવર્ક મોકલવાનું છે. ઓકે, તો તમારે હોમવર્કમાં દાખલા નંબર પહેલાં 15મો ફેરબુકમાં ઉતારવાનો છે, હું PDF મોકલી આપીશ. બાબત જે લખવાની છે, સરવાળા કરવાના છે ફરજિયાત, આ ખાતું પણ દોરવાનું છે, ફોટો પણ મોકલીશ હું તમને. દાખલો 15 ફેરબુકમાં ઉતરી જાય પછી ઉદાહરણ 12 હોમવર્કમાં કરવાનું. પેજ નંબર 36 ધ્યાની સિરામિકવાળો દાખલો આ જ રીતે કરવાનો. 9 આમ નોંધ થશે અને જામીનગીરી પ્રીમિયમ અનામત એને પૂછ્યું છું. ક્યારેક ક્યારેક બોર્ડમાં પૂછે છે, મોસ્ટ ઓફ નથી પૂછતા. જ્યારે ખાતું તમને પૂછે ત્યારે ખાતું પણ દોરવું પડશે. હવે તમને એમ થાય, સાહેબ આ 8 માર્કનો દાખલો ને 9 આમ નોંધ, આમાં કરવું શું? તો બોર્ડવાળા શું કરશે, પહેલી આમ નોંધનો 0.5 માર્ક રાખશે, સાંભળજો, અને છેલ્લી આમ નોંધનો 9મી આમ નોંધનો 0.5 માર્ક રાખશે. વચ્ચે કેટલી આમ નોંધ થઈ હતી? 7. તો 7 આમ નોંધનો 7 માર્ક એટલે એક આમ નોંધ 1 માર્ક થઈ ગયા. 7 આમ 7 માર્કી આપણે 8 કરવાના. તો આ બેનો 0.5 કરશે, તો 0.5 હજી કરશો એટલે 7 આમ નોંધના 7 7 વત્તા 1 થઈ ગયા 8 માર્ક. બોર્ડમાં આ રીતે પૂછાય છે, 9 આમ નોંધ અને માર્ક 8 છે. તમને એમ થાય તો આમાં કઈ આમનોંધનો 0.5 માર્ક? પહેલી આમનોંધનો 0.5 માર્ક, છેલ્લી આમનોંધનો 0.5 માર્ક, વચ્ચેનો 1 1 માર્ક ગણવાનો. 1 2 3 4 5 6 ને 7 થઈ ગયા.
આપણે 8 સુધી જવાનું છે. આ બેનો અડધો અડધો ગણશો એટલે એક માર્ક બીજા 7 + 1 એટલે 8 થઈ ગયા. આવી રીતે બોર્ડની અંદર એ માર્ક ગણે છે. તો આપણો આજે આ લેક્ચર નંબર 20 અહીંયા પૂર્ણ થાય છે.